તો બેટા આજે જે આપણે ટોપિક શીખવા જઈ રહ્યા છીએ એ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પ્રાયોગિક પોશન એકચ્યુઅલી તમે આને કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું જે આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચેપ્ટર ભણ્યા હતા એની સાથે લિંક કરી જ શકો એ જ છે એનો પાછળનો પોશન છે પણ અત્યાર સુધી આ પોષણ થિયરીમાં ભણાવવામાં આવતો ન હતો કેમ કે પ્રેક્ટિકલ છે બરાબર છે પણ આ વખતે કેમ થિયરીમાં ભણાવીએ છીએ એનું કારણ છે બેટા જે ડબલ ઈ નીટ તમે જાણો છો કે જે ડબલ ઈ નીટનો નવો સિલેબસ આવી ગયો એ નવા સિલેબસમાં ઘણા બધા ચેપ્ટર ડિલીટ થયા સાથે ઘણી બધી વસ્તુઓ ઉમેરાઈ પણ છે એમાંનો જ એક ટોપિક આ છે આમાંથી જે ડબલ ઈ નીટ રિલેટેડ ક્વેશ્ચન પહેલાં પણ પૂછાતા હતા હવે પણ પૂછાય છે અને હજુ પૂછાશે એટલા માટે આ ટોપિક અહીંયા થિયરીની અંદર તમને આજે હું કરાવવા જઈ રહ્યો છું આજે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન પ્રાયોગિકમાં મેઇન વસ્તુ ભણવાના છીએ એ છે કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણની પદ્ધતિઓ જુદી જુદી પદ્ધતિ છે મેઇન પાંચ પદ્ધતિ છે જેનાથી કાર્બનિક પદાર્થને શુદ્ધિકરણ કરીશું ઉર્ધ્વપાતન સ્ફટિકીકરણ નિષ્યંતન વિભેદી નિષ્કર્ષણ અને ક્રોમેટોગ્રાફી આ પાંચે પાંચ પદ્ધતિનો સમાવેશ થાય છે બેટા કાર્બનિક પદાર્થને શુદ્ધ કરવા માટેની પદ્ધતિઓમાં તો આ જ વસ્તુ આ પાંચ મેથડ આજના સેશનમાં આપણે ભણવાની છે કે કાર્બનિક પદાર્થ કોઈ મળે છે તો એને શુદ્ધ કઈ રીતે કરવો તો આજના લેક્ચરના આપણા આ સબ ટૉપિક છે પણ આ ચાલુ કરીએ એ પહેલાં આજે તમારી સાથે બે મિનિટ એક મહત્વની વાત કરવા જઈ રહ્યો છું આ ટોપિક કદાચ બોર્ડ માટે ખૂબ જ કામનો છે એટલા માટે આપણે કરવા જઈ રહ્યા છીએ પણ આજે હું તમને આ ટોપિક પર ભણાવવામાં આગળ ચાલુ કરું એ પહેલા એક બહુ મહત્વની વાત શેર કરવા જઈ રહ્યો છું તમે જાણો છો કે રિસન્ટલી ક્રિકેટના વર્લ્ડ કપમાં આપડી ટીમ ફાઈનલ મુકાબલો હારી ગઈ આખા વર્લ્ડ કપમાં આપણું પરફોર્મન્સ જોરદાર હતું આપણે દસમાંથી દસ મેચ જીત્યા હતા પણ ફાઈનલ મુકાબલો હારી ગઈ તમે હું ભારત દેશના આપણે બધા જ લોકો ક્રિકેટ પ્રત્યે લાગણીશીલ હોઈએ છીએ અને ટીમ હારી એનું દુઃખ આપણને બધાને જ થયું અને ઓબ્વિયસલી એ પ્લેયરોને પણ થયું હતું પણ આ હારમાંથી પણ આપણે શીખવા જેવું શું શીખવા જેવું એવું છે કે તમે મેચ જોઈ હશે અને આપણી હાર થઈ એ પણ જોયું પણ શું એ પ્લેયરો ખરાબ હતા શું એ પ્લેયરોને એ લેવલનું રમત આવડતી ન હતી થઈ શકે કે એ દિવસે સિચ્યુએશન પ્રેશરવાળા સિચ્યુએશનમાં વિરોધી ટીમ ઓસ્ટ્રેલિયા આપણા કરતા વધારે સારું રમી અને એના લીધે આપણે હારનો સામનો કરવો પડ્યો તો બેટા લાઈફમાં પણ આવું જ હોય છે આવા અનેક ઉતાર ચઢાવ આવતા રહે છે છેક સુધી ટોપ પર રહેલાને પણ એક ડગલું ક્યાંક ચૂકવું પડતું હોય છે તો આની પાછળ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપણે એ લોકોનું ઓવરઓલ પરફોર્મન્સ જુઓ ખાલી એક મેચના આધારે કોઈ ટીમને ક્યારેય તમે જજ ના કરી શકો તો એઝ અ વિદ્યાર્થી જીવનમાં તમારે શું શીખવા જેવું છે ઓસ્ટ્રેલિયાની ટીમ પાસેથી શીખવાનું છે ઇન્ડિયાની ટીમ પાસેથી પણ શીખવાનું છે ઓસ્ટ્રેલિયાનું યાદ કરો વર્લ્ડ કપનું શરૂઆતની મેચો એ હારી ગઈ હતી બહુ ખરાબ રીતે હારી ગઈ હતી અને પાછળની લગભગ બધી જ મેચ જીતી ગયા તો શું શીખવાનું એક બે વાર કઈ ડાઉનફોલ ફોલ આવે તો એનાથી નિરાશ ન થવું ફરી રાઈઝઅપ ફરી ઊંચા લેવલે આવવાનો મોકો અવશ્ય 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 મળે જ છે એટલે કન્સેપ્ટ કે કન્સન આપણો એક જ છે કે પાછળ ન જોવું જે થઈ ગયું એને છોડો આગળ નવું વિચારો અને સખત મહેનત કરો તો તમે કોઈ પણ રિઝલ્ટ અચીવ કરી શકો મહેનત કર્યા પછી પણ જો રિઝલ્ટ ના આવે કદાચ કોઈ કારણસર એવું બને કે પરિસ્થિતિ આપણા ફેવરમાં ના હોય રિઝલ્ટ ના આવ્યું ઇન્ડિયા જેવું થાય તો શું તો હાર્વિડ નિરાશ થઈને ના બેસી જવું તમે જોયું હશે કે વર્લ્ડ કપ પછીના મેચ પછી ફાઈનલ પછી આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી એ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને સાંત્વન આપતા હતા અને એમને જાડેજા જોડે ગુજરાતીમાં કીધું કે બાપુ હિંમત નથી હારવાની થઈ રાખે ચાલે રાખે હાર જીત જીવનનો ભાગ છે ફરી ઉભા થાવ ફરી લડત આપો વિરાટ કોહલી જોડે જેવું થયું એવું જ સેમ બે હજાર ત્રણમાં માં સચિન જોડે થયું હતું ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ રન એના હતા વર્લ્ડ કપ ફાઇનલ ભારત હારી ગયું ઓસ્ટ્રેલિયા સામે જ અને આ વખતે વિરાટ કોહલી સાથે એવું થયું તો સચિને ત્યારે રિટાયરમેન્ટ લીધું નહીં સચિને મહેનત કરી અને બે હજાર અગિયારનો વર્લ્ડ કપ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એ જીતાડ્યો અને સચિનને ફેરવેલ લીધી તો સી કોઈ હાર થાય તો એ અંત નથી હજુ પણ તમે એ પછી પણ મહેનત કરી શકો અને આગળ વધી જ શકો છો ક્લિયર છે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા બંને જોડથી શું શીખવાનું મેં તમને કહી દીધું હવે આજે આપણા ટોપિક પર આપણે આગળ વધીએ તો કાર્બનિક સંયોજનોની શુદ્ધિકરણની પદ્ધતિઓ તો પહેલી વસ્તુ એ છે કે કાર્બનિક સંયોજન જે છે એને શુદ્ધિકરણ કેમ કરવું પડે તો બેટા કાર્બનિક સંયોજનો બે રીતે મળી આવે આઈધર એ મળે કુદરતી કઈ રીતે મળે આઈધર કુદરતી અથવા તો બેટા એ માનવ સર્જિત પણ હોય કુદરતી બી મળે અથવા માનવસર્જિત પણ હોય તો કુદરતી મળે કે માનવસર્જિત હોય બંને કાર્બનિક પદાર્થ જ્યારે મેળવવામાં આવે ત્યારે કાર્બનિક પદાર્થમાં નક્કી કંઈક અશુદ્ધિ હોય જ બંને રીતે મેળવવામાં આવતા જે કાર્બનિક પદાર્થ હોય કે કાર્બનિક સંયોજનો હોય એમાં નક્કી કેવા હોય બેટા અશુદ્ધિ હોય જ તો આ સંયોજનો બેટા સો ટકા શુદ્ધ ક્યારેય બી હોતા નથી એમાં નક્કીપણે કંઈક ને કંઈક અશુદ્ધિ હોય જ છે તો હવે પ્રશ્ન એ થાય કે સર આ અશુદ્ધિ કેમ દૂર કરવી પડે તો બેટા તમે લેબમાં વાપરો અથવા કોઈ ઇન્ડસ્ટ્રીમાં વપરાય તો એ સંપૂર્ણપણે શુદ્ધ પદાર્થ જોઈતા હોય છે તો એ શુદ્ધ પદાર્થ મેળવવા માટે આ કાર્બનિક પદાર્થમાં જે અશુદ્ધિઓ હોય એને દૂર કરવી જરૂરી બને છે તો આપણે મેન રીઝન લખી શકીએ કે વ્યવહારમાં ઉદ્યોગોમાં કે પ્રયોગશાળામાં શુદ્ધ કાર્બનિક પદાર્થની જરૂર હોય છે બરાબર છે તો શુદ્ધ કાર્બનિક પદાર્થ મેળવવા માટે જ આપણે એનું શુદ્ધિકરણ કરવું પડે તો આજે બાળકો આજના સેશનમાં આપણે એ જ ભણીશું શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ પહેલી પદ્ધતિથી શરૂઆત કરીએ છીએ જે છે ઉર્ધ્વપાતન જેને બેટા ઇંગ્લિશમાં તમે સબલિમેશન પણ કહી શકો છો ઉર્ધ્વપાતનનો મતલબ શું થાય બેટા ઘનમાંથી ડાયરેક્ટ જે પદાર્થ વાયુમાં ફેરવાય વચ્ચે જુઓ પ્રવાહી આવે નહીં ઘનમાંથી સીધે સીધો ડાયરેક્ટ જે પદાર્થ વાયુમાં ફેરવાઈ શકાતો હોય એને ઉર્ધ્વપાતન જેને ઇંગ્લિશમાં સબલિમેશન તરીકે ઓળખાય છે તો ઉર્ધ્વપાતન કયા કયા પદાર્થનું થાય તમને ખબર હોય તો આયોડીન પછી આપણા ઘરે કપૂર પછી ડ્રાય આઈસ આ બધા એવા પદાર્થ છે જેને સૂકો કાર્બન ડાયોક્સાઇડ કહેવાય બેટા શુદ્ધિકરણ માટે ઉર્ધ્વપાતન નામની પદ્ધતિનો ઉપયોગ થાય છે શું છે આ પદ્ધતિ ધ્યાન આપજો એનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ આપણે એકવાર બેટા તો કોઈ ઘન પદાર્થને ગરમ કરવાથી તે પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય વાયુમાં રૂપાંતર પામે આ ઘટનાને બેટા ઉર્ધ્વ પાતન કહેવાય છે તો આ ઉર્ધ્વ પાતન જે પદાર્થનું થતું હોય એ પદાર્થને શુદ્ધ કરવા માટે શુદ્ધ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે કેવી રીતે એક્સપેરિમેન્ટ કેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે જોજો આપણે તમને આનો એક પ્રયોગ જેવું બતાવીએ આ એક આપણે એક ફ્લાસ્ક લીધો છે અહીંયા ધ્યાન આપજો આ ફ્લાસ્ક તમારી માટે હું દોરી દઉં છું અહીંયા દેખાય એટલા માટે બરાબર છે હા આ ફ્લાસ્કમાં આ ગ્રીન કલરનો જે તમને દેખાય છે એ હું માની લઉં હું લખું છું કે કપૂરનો ભૂકો છે શું છે બેટા કપૂરનો ભૂકો બરાબર પણ એમાં સાથે સાથે તમે જોઈ શકો છો તે પ્રમાણે અશુદ્ધિઓ છે જુઓ અશુદ્ધિ પીળા કલરથી બતાવું છું ઇમ્પ્યોરિટી આવી પીળા કલરની છે જે નરી આંખે દેખાતી નથી આમ મિશ્ર થયેલી છે તો હવે શું થાય બેટા આને જો આપણે શુદ્ધ કરવું હોય તો શું કરીશું બેટા ધ્યાન આપજો આ કપૂરને આપણે ફ્લેમ આપીશું શું કરીએ છીએ જુઓ આલ્કોહોલ લેમ ફ્લેમ આપી દઈએ જુઓ આપી દીધી ફ્લેમ નીચે તમે જોઈ શકો છો એક દીવડા વડે આપણે એને ફ્લેમ આપી દીધી સળગાઈ દીધું હવે થશે શું બેટા એ જેવું સળગશે ગરમ થશે એટલે એમાંથી એમાંથી તમે જોઈ શકો છો એ પ્રમાણે આ કપૂરની બાષ્પ બનશે કેમ કે કપૂર સીધું સેમાં રૂપાંતર પામશે બાષ્પમાં એટલે કે વાયુમાં કપૂરની બાષ્પ ગેસ બની ગયો એને છૂટો પાડવામાં આવે બેટા એને અલગ પાત્રમાં લેવામાં આવે એને આપણે તમે જુઓ એ પ્રમાણે આ અલગ પાત્રમાં માની લો ભેગો કરી દીધો ત્યાં પાછો એને ઠંડો પાડવામાં આવે તો ઠંડો પાડી દો ઠંડો પાડી દો એ વાયુને તો અહીંયા તમને કપૂર જે આમાં હતું એ પ્રમાણે ઘન સ્વરૂપે મળી જાય છે પાછું શું થઈ ગયું કપૂર ઘન સ્વરૂપે મળી ગયું પણ જે અશુદ્ધિ હતી જે બાષ્પમાં ફેલાય નહીં ફેરવાય નહીં કેમ કપૂરનું સબલિમેશન થાય છે અશુદ્ધિઓનું સબલિમેશન એટલે કે ઉર્ધ્વપાતન થતું નથી એટલે આ પાત્રમાં ખાલીને ખાલી આ બધી ઇમ્પ્યોરિટી એટલે કે અશુદ્ધિઓ રહી જાય છે અને શુદ્ધ કપૂર તમે જોઈ શકો છો એ રીતે છૂટું પડી ગયું તો આ પદ્ધતિને ઉર્ધ્વપાતન પદ્ધતિ કહેવાય છે બોલો ક્લિયર છે તો કાર્બનિક સંયોજનો શુદ્ધ ફોર્મમાં જોઈએ તો આવા સંયોજનો જે ઘન પદાર્થો જે સીધા ઉર્ધ્વપાતન પામતા હોય તો એને શુદ્ધ કરવા માટેની પદ્ધતિને ઉર્ધ્વપાતન પદ્ધતિ કહેવાય છે જે ઉર્ધ્વપાતન ના થઈ શકે એવા પદાર્થથી અલગ પડી જાય એવી અશુદ્ધિઓથી અલગ પડી જાય છે હવે જોઈએ આપણે નેક્સ્ટ પદ્ધતિ તો નેક્સ્ટ પદ્ધતિ તમારી સામે છે એ છે સ્ફટિકીકરણ જેને ઇંગ્લિશમાં ક્રિસ્ટલાઇઝેશન કહેવાય છે સ્વટિક બનવું ક્રિસ્ટલ બનવું તો આ પદ્ધતિમાં કઈ રીતે પ્રયોગ કરવામાં આવે છે લખાણ પછી જોઈએ પહેલાં તમને એનો એક્સપેરિમેન્ટ બતાવું છું ધ્યાન આપજો તો આ પદ્ધતિમાં આ રીતે આપણે એક પાણી જેવું પાત્ર લેવામાં આવે છે આમાં છે ને મેઇન દ્રાવ્યતાનો ભાગ ભજવવામાં આવે છે દ્રાવ્યતાના કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે આ એક પાત્ર લઈ લીધું તમને દેખાય છે હવે એની અંદર બેટા પાણી ભરેલું છે તમે જોઈ શકો છો માની લો આપણે આવા પાણી મરેલા અથવા કોઈ કાર્બનિક દ્રાવક ભરી દીધું કોઈ પદાર્થને શુદ્ધ કરવો છે તો આપણે આની અંદર આ દ્રાવક કહેવાય છે એ દ્રાવકમાં એ દ્રાવકમાં જુઓ આ ગ્રીન કલરનો પદાર્થ છે અને એમાં યલ્લો અશુદ્ધિઓ છે બરાબર છે તો આ હું લખી દઉં છું જે આપણે કાર્બનિક સંયોજન છે એ પણ અશુદ્ધ છે પણ કેવું છે આ બેટા અશુદ્ધ ચાલો અશુદ્ધ કાર્બનિક સંયોજન છે બેટા એમાં પીળી અશુદ્ધિઓ તમને દેખાય છે હવે એને હું નાખું છું આમાં તો થાય છે શું બેટા ધ્યાન આપજો થાય છે શું બેટા બંને ઓગળશે માની લો અશુદ્ધિઓ પ્રમાણમાં ઓછી ઓગળશે કાર્બનિક સંયોજન પ્રમાણમાં વધારે ઓગળી જાય છે બરાબર એટલે હું પાણીની જગ્યાએ કોઈ કાર્બનિક દ્રાવક છે એવું લઉં તો એમાં કાર્બનિક સંયોજન ઓગળશે ઓગળી ગયું અશુદ્ધિ ઓછી ઓગળી ધીરે ધીરે એને નાખી નાખીને આ મિશ્રણને સંતૃપ્ત બનાવવામાં આવે છે કેવું બનાવવામાં આવે છે બેટા સંતૃપ્ત હવે માની લો બેટા આ મિશ્રણ ધીરે ધીરે સંતૃપ્ત થઈ ગયું એટલે મેક્સિમમ ઓગળી ગઈ હવે એનું તાપમાન હજુ વધારવામાં આવે છે સંત્રપ્ત થયા પછી શું કરવામાં આવે છે બેટા તો સંતૃપ્ત થયા પછી તાપમાન વધારવામાં આવે છે હવે આ મિશ્રણનું તાપમાન વધારવામાં આવે તો વધારે ને વધારે દ્રાવ્ય ઓગળે છે તાપમાન વધારીએ તો આપણે લખી શકીશું કે થયું શું હવે તો લખું છું એ પ્રમાણે વધારેમાં વધારે દ્રાવ્ય ઓગળે છે હવે બેટા આમાં મેક્સિમમ દ્રાવ્ય ઓગળી ગયો હાયર ટેમ્પરેચરે હવે એ પાત્રને લઈ અને નેક્સ્ટ સ્ટેપમાં એને ઠંડુ પાડવામાં આવે શું કરવામાં આવે બેટા ઠંડુ પાડવામાં આવે હવે ઠંડુ પાડવામાં આવે તો થાય શું બેટા એના લીધે ઠંડુ પાડીએ એટલે દ્રાવ્યતા ઘટે અને બેટા જે ઓગળેલી વસ્તુ હતી જુઓ આ દ્રાવણને મિશ્રણને ફિલ્ટર કરી દીધું આપણે ફિલ્ટર પેપર વડે એટલે અશુદ્ધિઓ જે નથી ઓગળી એ અલગ થઈ ગઈ હવે બેટા એને ઠંડુ કરીએ તો દ્રાવ્યતા ઘટે એટલે આપણને શુદ્ધ કાર્બનિક પદાર્થ સ્ફટિક સ્વરૂપે મળે છે શું થાય છે બેટા શુદ્ધ કાર્બનિક પદાર્થ સ્ફટિક સ્વરૂપે મળે તો આ પદ્ધતિને બેટા સ્ફટિકીકરણ પદ્ધતિ કહેવાય છે મેન એનું ઉદાહરણ અહીંયા જોઈ લો અશુદ્ધિના કારણે કાર્બનિક દ્રાવણમાં આવેલા રંગને સક્રિયકૃત ચારકોલ એટલે કોલસા પરથી પસાર કરવામાં આવે દૂર કરવામાં આવે અને અશુદ્ધિની દ્રાવ્યતા ઓછી હોય પણ શુદ્ધ દ્રાવકની દ્રાવ્યતા વધારે હોય તો એવા પદાર્થોને શુદ્ધિકરણ સ્ફટિકીકરણ પદ્ધતિથી થઈ શકે છે અને આ વારંવાર કરવામાં આવે એટલે બને એટલો પ્યોર ક્રિસ્ટલ છેલ્લે આપણને મળે છે ફરી એકવાર સમજી લો મિશ્રણ લઈ લીધું જેમાં ઘન અને અશુદ્ધિ બંને છે એને દ્રાવકમાં ઓગાળો ઘન જે કામનો છે કાર્બનિક સંયોજન ઓગળી જશે અશુદ્ધિઓ ઓગળશે નહીં અજુ વધારે ગરમ કરો એટલે વધારે ને વધારે દ્રાવ્યો ઓગળી ગયો વધારે ગરમ કરી વધારે દ્રાવ્ય ઓગળી ગયો હવે એને ઠંડો પાડો ઠંડો પાડે એટલે દ્રાવ્યતા ઘટે એટલે ઓગળેલો દ્રવ્ય પાછો સ્ફટિક સ્વરૂપે મળે અને એ જે સ્ફટિક હોય એ શુદ્ધ હોય છે આ રીતે શુદ્ધ કાર્બનિક પદાર્થ સ્ફટિક સ્વરૂપે પાછો મળે છે તો આવા પદાર્થને આ રીતે સ્ફટિકીકરણ પદ્ધતિથી શુદ્ધ કરી શકાય હવે જે આપણે ત્રીજી પદ્ધતિ આજે જોવા જઈ રહ્યા છીએ બાળકો એ ત્રીજી પદ્ધતિનું નામ છે નિશિયંદન એટલે કે ડિસ્ટિલેશન ઇંગ્લિશમાં આને કહેવાય છે ડિસ્ટિલેશન તમે જે લેબમાં ડિસ્ટિલ વોટર વાપરો છો એ પણ આ જ રીતે શુદ્ધ કરીને બનાવેલું હોય છે ડિસ્ટિલેશન ક્યારે વપરાય છે બે કેસમાં વપરાય છે એક તો બાષ્પશીલ પ્રવાહીને અબાષ્પશીલ અશુદ્ધિમાંથી દૂર કરવું છે તો એના માટે ડિસ્ટિલેશન વપરાય છે અને બીજું બે જુદા જુદા બાષ્પશીલ પ્રવાહી જેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તો એને છૂટા પાડવા પણ ડિસ્ટિલેશન વપરાય છે પ્રયોગ દેખાય છે હવે ગોળ તળિયા વાળો ચંબુ છે એની અંદર આપણે મિશ્રણ ભર્યું છે એ વત્તા નું જ્યાં એ શું છે બેટા ધ્યાન આપજો એ છે બેટા બાષ્પશીલ પ્રવાહી જુઓ તમે વાંચી શકો છો બાષ્પશીલ પ્રવાહી છે એક અને બી શું છે એમાં સર તો બી માની લો અબાષ્પશીલ છે ઘટક અથવા તો બી અશુદ્ધિ છે બરાબર અબાષ્પશીલ ઘટક ઓબ્લિક અશુદ્ધિ બરાબર બી બે વસ્તુ છે અબાષ્પશીલ ઘટક અથવા અશુદ્ધિ હવે શું થાય છે બેટા અહીંથી ગરમી આપશો તો એ બાષ્પશીલ છે બરાબર એટલે અહીંયા આ વરાળ સ્વરૂપમાં ફેરવાય છે કોણ ફેરવાશે બેટા એ ઘટક અહી તમારો એ ઘટક વાયુ સ્વરૂપમાં ફેરવાશે અને વાયુ સ્વરૂપમાં જ્યારે બી અબાષ્પશીલ છે એટલે ગરમ થતાં પણ બી જલ્દી બાષ્પમાં ફેરવાશે નહીં એ બાષ્પમાં ફેરવાયેલો એ અહીંયા આગળ વધ્યો પણ અહીંયા તમે જુઓ છો કે પાણી નિર્ગમ દ્વાર શીતક છે જેને સંગન મિત્ર કહેવામાં આવે છે શીતક શું કરશે બેટા વરાળને ઠંડી પાડશે વરાળને ઠંડી પાડે બરાબર બેટા અને આ વરાળ અહીંયા જુઓ હતી વરાળ શેપમાં જુઓ દોટ ડોટ નાના નાના વરાળ દેખાય છે હવે ઠંડી પાડી અને પ્રવાહી બની ગયું પાછું એ સેમાં આવી ગયો ઠંડુ પડતા લિક્વિડ આવી ગયું અને એને છૂટું પાડ્યું તો તમે જુઓ અંતમાં ધીરે ધીરે અહીંયા એકલું એ આવી ગયો જે શુદ્ધ પ્રવાહી પદાર્થ હતો એ આવી ગયો અને લાસ્ટમાં આ પાત્રમાં એકલી અશુદ્ધિ બી રહી જાય છે ક્લિયર છે બેટા તો આ પદ્ધતિથી એવા બે પદાર્થો જેના ઉત્કલન બિંદુમાં તફાવત બહુ મોટો હોય એવા બી છૂટા પાડી શકાય ધારો કે માની લો નેક્સ્ટ વસ્તુમાં તમને બતાવું સામાન્ય નિસ્યંદન તો જેના ઉત્કલન બિંદુમાં તફાવત બહુ છે ક્લોરોફોર્મ અને એનિલિન જેના ઉત્કલન બિંદુમાં તફાવત એટલે હું લખું છું ટીબી ડેલ્ટા ટીબી એ ઓછામાં ઓછો દસ ડિગ્રી સેલ્સિયસ અથવા દસ કેલ્યુનથી વધારે હોવો જોઈએ તો એના માટે નિસ્યંદન સાદું નિસ્યંદન વપરાય તો શું કર્યું આપણે ફરીથી જોઈ લો એ જ પદ્ધતિ કરી સાદા નિસ્યંદનમાં ફરીથી એ જ આકૃતિ વિચારો એ ને બી એમાં બી નું ઉત્કલન બિંદુ ઓછું છે બરાબર અને એનું બીનું ઉત્કલન બિંદુ ઘણું ઊંચું છે અને એનું ઓછું છે તો શું થશે ધ્યાન આપો જેનું ઉત્કલન બિંદુ ઓછું છે એ ફટાફટ બાષ્પ બની ગયું ઓછા ઉત્કલન બિંદુ વાળો બાષ્પ બની બાષ્પમાં જશે વધારે ઉત્કલન બિંદુ વાળો રહી જશે ઓછા ઉત્કલન બિંદુ વાળું બાષ્પ બની આગળ ગયું શીતકના લીધે પ્રવાહીમાં ફેરવાશે એ પ્રવાહી આ પાત્રમાં આવી ગયું એટલે એ અહીંયા આવી ગયું જ્યારે ઊંચા ઉત્કલન બિંદુવાળું અહીંયા રહી ગયું તો આમ બે જુદા જુદા ઊંચા ઉત્કલન બિંદુવાળાને પણ છૂટું પાડી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્લોરોફોમ અને એનીલિનને નિશ્યન દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે ભાઈ એસટેક્સ ટાઈલ લગાવી દેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે વારંવાર પરીક્ષામાં પૂછાઈ શકે પ્રવાહી મિશ્રણને ગોળ તળિયાવાળા ફ્લાસ્કમાં કાળજીપૂર્વક લઈ ગરમ કર્યું મિશ્રણ ઉકળે તો નીચા ઉત્કલન બિંદુવાળું પહેલાં બાષ્પ બને જતું રહ્યું આ બાષ્પને ચિતકમાં સંગત્રિત કરવામાં આવે છે અને પાછું પ્રવાહી બનાવવામાં આવે એ પ્રવાહીને અલગ પાત્રમાં એકત્ર કરવામાં આવે અને ઊંચા ઉત્કલન બિંદુવાળી બાષ્પ પછીથી ઓલામાં જ રહી જાય આમ અલગ પાડી શકાય ક્લિયર છે બેટા એકવાર નજર નાખી લો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ચાલો બેટા આપણે નિસ્યંદન તો જોઈ લીધું એકદમ ક્લિયરલી તમને સમજી ગયું કે ઉત્કલન બિંદુનો તફાવત છે તો એવા પ્રવાહીને અલગ કરી શકાય હવે બેટા આપણે નિસ્યંદનનો જ બીજો એક ટાઈપ જોઈએ જેનું નામ છે વિભાગ્ય નિસ્યંદન તો પ્રશ્ન થાય સર આ વિભાગ્ય નિસ્યદન એટલે વળીશું નિસ્યદન તો ખબર પડી ગઈ જ્યારે ઉત્કલન બિંદુમાં તફાવત બહુ હતો ત્યારે પાત્રને ગરમ કરવાથી બે પ્રવાહી છૂટા પડી ગયા હવે વિભાગ્ય નિસ્યદનનો ઉપયોગ ક્યારે થાય છે તો જ્યારે બે પ્રવાહીના ઉત્કલન બિંદુ નજીક નજીક હોય ધારો કે એ પ્રવાહીનું ઉત્કલન બિંદુની અગર હું વાત કરું તો એ ત્રણસો કેલ્વિન છે માની લો બરાબર જ્યારે પ્રવાહી બીનું ઉત્કલન બિંદુ ત્રણસો ને પાંચ કેલ્વીન છે કે ત્રણસો ને ત્રણ કેલ્વિન છે હવે આ બે પ્રવાહી મિક્સ થઈ ગયા હોય અને હું એનું સાદું નિસ્યંદન કરું તો યાર ઉત્કલન બિંદુનું એક્ઝેક્ટ તાપમાન તો ત્રણસો સેટ નહીં થાય તો થશે શું થોડું ઉપર જેવું જશે એટલે બીની બી બાષ્પ ભેગી થશે હવે બંને બાષ્પ ભેગી થશે તો સાદું નિસંદન કરીશું તો જે નિસંદિત પદાર્થ મળતો તો એમાં નીચા ઉત્કરણ બિંદુવાળો મળવો જોઈએ એની જગ્યાએ બંને મળશે તો આવું બંને મળે તો તો આપણે છૂટા પાડવાનો કોઈ મતલબ રહેશે જ નહીં તો સર આવી પરિસ્થિતિમાં છૂટા પાડવા માટે શું કરી શકાય તો ધ્યાન આપજો વિદ્યાર્થીઓ જો આવી પરિસ્થિતિ હોય તો એને વખતે છૂટા પાડવા માટે વિભાગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે છે સર આ વર્ડ સાંભળેલો નાના સ્ટાન્ડર્ડમાં ક્રૂડ વિભાગ્ય નિસ્યદન યસ એ જ શબ્દ છે આ વિભાગ્ય નિસ્યદન ક્રૂડ ઓઇલ જે ખનીજ તેલ મળે છે બરાબર છે એમાંથી કેટલા બધા પદાર્થોને અલગ અલગ તાપમાને છૂટા પાડવામાં આવે છે તમે જોયું હતું ખનીજ તેલનું વિભાગીય નિસંદન ધોરણ નવ કે દસમાં એ જ પ્રમાણેનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે વાંચો ત્યારે બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત ન હોય ધ્યાન આપજો બે પદાર્થ બે પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત ન હોય ન હોય બંનેનું ઉત્કલન બિંદુ નજીક નજીક હોય તો એનું સામાન્ય નિસંદનથી નહીં જઈ શકે એને કરવા માટે વિભાગ્ય નિસંદન કરવું પડશે વિભાગ્ય નિસંદન છે શું નિસંદન જેવું છે ફરક એટલો છે ખાલી જે નિસંદન કરતી વખતે અહીંયા ડાયરેક્ટ ટ્યુબ લગાડી દીધી હતી ફ્લાસ્કમાં એની જગ્યાએ અહીંયા પેકિંગ કરેલા વિભાગ્ય સ્તંભનો ઉપયોગ થાય છે વિભાગીય સ્તંભ વિભાગીય સ્તંભ શું છે કાચની નળી જેવું જ હોય છે બેટા પણ એમાં પણ એમાં તમને પેલા બતાવી દઉં અમુક અંતરે કાચના આવા પરપોટા જેવું બનાવેલું હોય છે અથવા બેટા કાચના મણકા ભરેલા હોય છે એટલે કે બેટા હું તમને આકૃતિમાં બતાવું ને આ જ આકૃતિમાં તો માની લો આ કાચનો સ્તંભ છે તો એમાં અમુક અમુક અંતરે અમુક અમુક અંતરે આ રીતે સરફેઝ પ્રોવાઈડ કરેલી છે એટલે કે એક કાચની અલગ અલગ પ્લેટ મૂકેલી છે સાથે સાથે ઘણી બધી વખત આ પ્લેટ ઉપર મણકા પણ મૂકેલા હોય કાચના જેથી વરાળ ઉપર જતાં જતાં આ બધા જોડે અથડાતી અથડાતી જાય હવે જુઓ બેટા તાપમાનનો તફાવત આ નળીમાં ફીલ થશે નળીમાં ફીલ થશે નળીમાં જો નીચેની બાજુનું તાપમાન વધારતા વધારતા ત્રણસો દસ કેલ્વિન હોય તો અહીંયા વચ્ચે તાપમાન ત્રણસો પાંચ પણ હોય અને ઉપર તાપમાન ત્રણસો પણ હોય હવે વિચારો બેટા ઉપર તાપમાન ત્રણસો છે ત્યાં સુધી બંનેની ભેગી વરાળ પહોંચી પણ ત્રણસો તાપમાને તો પ્રવાહી બી પ્રવાહીમાં ફેરવાઈ જશે બી ઘટક કેમ કે એનું તો ઉત્કલન બિંદુ 303 હતું એટલે થશે શું બેટા આમાં જે આ બી ફેરવાઈ જશે એ બી લિક્વિડ બની ધીરે ધીરે નીચે આવશે જ્યારે એ જે છે તમારું એ એ વાયુ બની ઉપર જતો જશે કારણ કે તાપમાન ઉપર પણ વાયુમાં રહી શકે એટલું જ છે તો એ ધીરે ધીરે ઉપર જશે દરેક સ્ટેજ ઉપર સ્તંભમાં દરેક જગ્યાએ વરાળ અને પ્રવાહી અથડાશે અને ઊર્જાનો વિનિમય પણ કરશે પણ આ પદ્ધતિ વારંવાર વાપરવાથી બે નજીકના ઉત્કલન બિંદુવાળા પ્રવાહીને પણ છૂટા પાડી શકાય ચલો સમજીએની મેથડ આ પદ્ધતિમાં પ્રવાહી મિશ્રણનું બાષ્પનું ઠારીકરણ થાય તે પહેલાં તેને વિભાગ્ય સ્તંભમાંથી પસાર કરવામાં આવે છે તો આ પદ્ધતિનો જે મેઇન કી પોઈન્ટ છે એ આ વિભાગ્ય સ્તંભ છે ક્લિયર છે ગોળ તળિયાવાળા ફ્લાસ્કના મોઢા પર એને ચુસ્ત રીતે બેસાડેલો છે ઊંચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીની બાષ્પનું ઠારીકરણ નીચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીની બાષ્પના ઠારીકરણ કરતાં પહેલાં થાય છે અને વિભાગ્ય સ્તંભમાં ઉપર પહોંચવા વાળી બાષ્પમાં વધારે બાષ્પશીલ પદાર્થ હશે એટલે કે જેનું ઉત્કલન બિંદુ નીચું છે એ પદાર્થ ધીરે ધીરે વધારે ઉપર પહોંચશે જો તમે સાંદ્રતા માપો તો સપોઝ ધારો કે હું અહીંયા ઉપર ફરી એકવાર લખું છું કે એ છે એનું ઉત્કલન બિંદુ ધારો કે ત્રણસો કેલ્વિન છે અને કોઈ પદાર્થ બી છે એનું ઉત્કલન બિંદુ ધારો કે ત્રણસો ત્રણ કેલ્વીન છે કે ત્રણસો પાંચ કેલ્વીન છે તો તમે જેમ જેમ આ વિભાગીય સ્તંભમાંથી વરાળ પાસ કરશો એમ એમ બીનું પ્રમાણ નીચે વધારે મળશે અને એનું પ્રમાણ ઉપરની બાજુ વધારે મળે છે અને આ બી નીચે તરફ જતાં ધ્યાન આપજો હા ખાસ બી નીચે તરફ જતાં પ્રવાહી બનતું જાય છે જ્યારે એ ઉપર તરફ જતાં વાયુ જ રહે છે ક્લિયર છે બેટા તો આ રીતે વિભાગીય નિસંદન થાય છે જોઈ લઈએ થિયરી વિભાગીય સ્તંભમાં ઊંચે જતી બાષ્પ અને નીચે તરફ જતા પ્રવાહી વચ્ચે ઉષ્માના વિનિમય માટે ઘણી બધી સરફેસ એટલે કે પૃષ્ઠ પૂરા પાડવામાં આવે છે અને વિભાગીય સ્તંભમાં કેટલું ઠારણ પામેલું પ્રવાહી ઉપર જતી બાષ્પ તરફથી ગરમીમાં રૂપાંતર પામી પુનઃ બાષ્પ બનશે જુઓ ઘણી બધી વખત અહીંયા બી છે ને આ એ જોડે ટકરાશે અને ફરી વેપર બનશે પણ ઉપર પાછું ઠંડુ હોવાથી પાછું પ્રવાહી બની અને નીચે આવશે ક્લિયર છે હવે નીચા ઉત્કરણ બિંદુવાળા બાષ્પની સ્તંભના મથાળે પહોંચે ત્યારે તે શીતકમાં આગળ પસાર થાય છે જુઓ તમે નેક્સ્ટ સ્ટેપ એ ક્યાં પસાર થશે પાછું હવે અહીંયાથી શીતકમાં હવે શીતકમાં કોણ જશે બેટા એકલું એ જશે એકલું એ જે વાયુ સ્વરૂપમાં હતું હવે શીતકમાં જઈ અને લિક્વિડ થઈ જશે પ્રવાહી થઈ ગયું અને અહીંયા ફાઇનલી તમે જોઈ શકો છો એમાં લિક્વિડ એ મળશે આપણને અને ફાઇનલી આને બહુ વારંવાર કરીશું તો લિક્વિડ બી અંતમાં મળી જાય છે ક્લિયર છે આમાં તેલ ઉષ્મ કેટલે રાખેલું હોય છે કે બધું પ્રવાહી એક સરખા તાપમાને ઉકળે એના માટે આને આ તેલના પાત્રમાં રાખેલું છે અને એને પછી ગરમ કરવામાં આવે છે જો એકલા ફ્લાસ્કને ગરમ કરીએ તો નીચેવાળું જ ઉકળે તેલની અંદર મૂકેલું હોય તો બધું સરખા તાપમાને ઉકળે છે એટલા માટે ક્લિયર છે બેટા આટલી વસ્તુ હવે જોઈ લો તમે આમ નીચા ઉત્કલન બિંદુવાળા મથાળા પર પહોંચી અને શીતકમાંથી પસાર થઈ શુદ્ધ પ્રવાહીમાં ફેરવાય છે તેને એકત્ર કરવામાં આવે છે ખાસ ધ્યાન આપજો નીચા ઉત્કલન બિંદુવાળા ઘટક બરાબર છે એટલે પાત્રમાં એ મળશે આપણને નિપત તરીકે અને બી એમાં એમાં રહી જશે જેનું ઉત્કલન બિંદુ ઊંચું છે ક્લિયર છે હવે વિભાગીય સ્તંભમાં પ્રત્યેક ક્રમિક ઠારણ અને બાષ્પીભવનને આ પ્લેટ ઉપર જમા થાય છે આ પ્લેટને સૈદ્ધાંતિક પ્લેટ કહે છે એના આધારે આ કેવું કામ કરે છે સ્તંભ એનું ડિસાઈડ થાય છે ઉદ્યોગોમાં તો સો કરતાં પણ વધારે ધ્યાન આપજો ટોટલ આવી સો કરતાં વધારે પ્લેટો હોય એવાવાળા મોટા મોટા સ્તંભો વપરાય છે અને એના પર વિભાગીય નિષ્યંતન થાય વિભાગીય સ્તંભનો એક તકનીકી ઉપયોગ આપણે કીધું એ જ ખનીજ તેલ પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ ઓઇલને વિભિન્ન ઘટકો છૂટા પાડવા માટે આ સ્તંભનો ઉપયોગ થાય છે ભણી ગયા છો તમે નાના સ્ટાન્ડર્ડમાં ક્લિયર છે ચાલો નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ તો ત્રીજો કન્સેપ્ટ આવે છે નીચા દબાણે નિસ્યંદન હવે બેટા નીચા દબાણે નિસ્યંદન પદ્ધતિ કોના માટે વપરાય છે જુઓ બેટા સાદું નિસ્યંદન કોના માટે વપરાયું બે પ્રવાહીઓ જેના ઉત્કલન બિંદુ બહુ જુદા જુદા હતા તેને છૂટા પાડવા માટે સાદું નિસ્યંદન વપરાયું અથવા બાષ્પશીલને અબાષ્પશીલ ઘટકને છૂટા પાડવા માટે સાદું નિસ્યંદન વપરાયું પછી જોયું વિભાગ્ય નિસ્યંદન એ વપરાયું બે નજીક નજીકના ઉત્કલન બિંદુવાળા પદાર્થોને છૂટા પાડવા માટે હવે જોઈએ છે નીચા દબાણે નિસ્યંદન તો આ પદ્ધતિ કોના માટે વપરાય છે તો આ પદ્ધતિ બેટા ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી માટે વપરાય છે ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી અથવા તો બીજી એક વસ્તુ બી છે કોના માટે વપરાય છે ધ્યાન આપજો ઓછા ઉત્કલન બિંદુવાળા પ્રવાહી એટલે શું ધારો કે માની લો લિક્વિડ એ છે જેનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ એ લગભગ પંદરસો કેલ્વિન છે તો આવા પ્રવાહીને છૂટા પાડવા માટે કે શુદ્ધ કરવા માટે આ પદ્ધતિ વપરાય બીજી વસ્તુ એવા પ્રવાહીને છૂટા પાડવા માટે વપરાય જે ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને વિઘટન પામી જતું હોય ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને વિઘટન પામતા પ્રવાહી માટે પણ વપરાય એના માટે પણ બેટા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે પદ્ધતિ શું છે એ સમજવા પહેલાં તમારે ઉત્કલન બિંદુ શબ્દ સમજવો પડે તમારી ભાષામાં અગર વાત કરું ઉત્કલન બિંદુની વ્યાખ્યા તો સૌ સિમ્પલ છે સર જે તાપમાને પ્રવાહી બાષ્પોમાં રૂપાંતર પામે એ તાપમાનને તમે ઉત્કલન બિંદુ કહો છો પણ કેમેસ્ટ્રી આ વ્યાખ્યા નથી કહેતી કેમેસ્ટ્રીની વ્યાખ્યા થોડીક જુદી છે જે તાપમાને આપણે યાદ કરો સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા છીએ જે તાપમાને પ્રવાહી અને તેની બાષ્પો વચ્ચે સંતુલન સ્થપાય એ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કીધું હતું તો ફરી બોલું છું જે તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય એટલે કે બેટા ચલો થોડી આપણે વ્યાખ્યાઓ એકવાર તમને ક્લિયર જ કરાવી દઉં ઊભા રહેજો જેથી તમને ક્યાંય કંઈ પ્રોબ્લેમ આવે નહીં ચલો એક મિનિટ હમ તો જુઓ પહેલી વ્યાખ્યા થઈ ગઈ ભાઈ તમે ભણી ગયા તા એ જે તાપમાને પ્રવાહી વાયુમાં રૂપાંતર પામે તે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય પરફેક્ટ આ વ્યાખ્યા એક ભણી ગયા છો હવે બીજી વ્યાખ્યા જે મેં સંતુલન પ્રમાણ આપી કે ભાઈ જે તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય બરાબર જે તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તે તાપમાનને પણ શું કહી શકાય ઉત્કલન બિંદુ કહે છે તો જુઓ એને બતાવવા માટે તમે આ પદ્ધતિનો યુઝ કરી શકો પ્રવાહી એટલે લિક્વિડ લિક્વિડ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ વિથ ઇટ્સ ગેશિયસ સ્ટેટ ધારો કે આપણે પાણીની જ વાત કરીએ તો તમે આ લખી શકો એચ ટુ ઓનું સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એકબીજા સાથે સંતુલનમાં હોય છે તો સો ડિગ્રી સેલ્સિયસ કહી દો અથવા તો એને ત્રણસો તોંતેર કેલ્વિન કહી દો ક્લિયર છે બાળકો આટલી વસ્તુ ત્રીજી વ્યાખ્યા શું આવે એના પરથી આ ટોપિક ડિપેન્ડ કરે છે ધ્યાન આપજો ત્રીજી વ્યાખ્યા ઉત્કલન બિંદુની કે ભાઈ જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને પણ ઉત્કલન બિંદુ કહે છે માની લો આગળ મેં જોયું કે એક લિક્વિડનું ઉત્કલન બિંદુ પંદરસો ડિગ્રી સેલ્સિયસ છે હવે એને એની અશુદ્ધિમાંથી શુદ્ધ કરવું છે અશુદ્ધિઓનું આટલું ઉત્કલન બિંદુ નથી પણ હવે પંદરસો અહીંયા ચીમની સળગાઈને પંદરસો ઉત્પન્ન કરવું અશક્ય છે તો હવે સર એ પ્રવાહીને શુદ્ધ કરવું હોય તો શું કરવાનું જુઓ ભાઈ જ્યારે પંદરસો ડિગ્રી સેલ્શિયસ કરીશું ત્યારે અહીંયા ઉપર રહેલી હવા અને આ પ્રવાહી એ બંનેનું દબાણ સરખા થશે

એના કરતાં પણ નીચા તાપમાને એ ઉકળશે તમે આ જ સિદ્ધાંત ભણી ગયા છો કે આપણે જ્યારે પર્વત પર જઈએ છીએ ત્યારે કેમ ખોરાકને કૂકરમાં રાંધવો જોઈએ પર્વત પર દબાણ ઓછું હોય હવાનું તમે કઈ વસ્તુને બાફવા મૂકો તો એ પહેલાં બધું પાણી ઉડી જાય વસ્તુ પ્રોપર બફાય જ નહીં બાષ્પી પાણીનું ઉત્કલન બિંદુ માઉન્ટેન પર સો ડિગ્રી ના થાય એના કરતાં ઘટી જાય છે કહીએ છીએ આપણે કે પર્વત પર ઉકળતા પાણી એ બી ના હોવ તો ધજાતું નથી ઉત્કલન બિંદુ ઉકળતા પાણીનું સો હોતું જ નથી નીચું હોય છે તો તમે ઉકળતા પાણી બી ના દજાય નહીં તો આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જોઈ શકો છો તમે આ મેનોમીટર છે અને અહીંયા શૂન્ય અવકાશ પંપ છે તો આ શૂન્ય અવકાશ પંપ વડે અહીંયાનું દબાણ બિલકુલ ઓછું કરી દેવામાં આવે છે જે વાસ્તવમાં એક વાતાવરણ હોવું જોઈએ એની જગ્યાએ ઓછું કરી દીધું ઓછું કર્યું તો આ પ્રવાહી હવે સહેલાઈથી પંદરસો ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચા તાપમાને એ વાયુભર રૂપાંતર પામી જશે અને પછી એને સેપરેટ ઇઝીલી કરી શકાય નિસ્યંતનથી બીજો કન્સેપ્ટ ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને વિઘટન માની લો એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ પંદરસો ડિગ્રી સેલ્સિયસ જ છે પણ નવસો ડિગ્રીએ તો એ વિઘટન પામી જાય છે ઘટક એમાંથી ત્રણ ઘટક છૂટા પડી જાય નવસો ડિગ્રીએ જ તો યાર આપણે તો એને શુદ્ધ કરવો તો હવે એનું તો શું થઈ ગયું વિઘટન થઈ ગયું તો વિઘટિત ઘટકો કંઈ કામમાં નહીં આવે તો હવે આવા કેસમાં એને આઠસો કે સાતસો ડિગ્રીએ શુદ્ધ કરી લઈએ તો કામનું છે એટલે એવા કેસમાં પણ આ નીચા દબાણે નિસ્યંદન પદ્ધતિ વપરાય છે ખાસ કરીને ઓર્થોપેરા નાઇટ્રોટોલ્યુન એવા બધા સંયોજનો જે હોય છે જે વિઘટન પામી જાય ઊંચા તાપમાને તો એ બધા પદાર્થો માટે આ નીચા દબાણે નિસ્યંદન પદ્ધતિ ઉપયોગી છે ચાલો થિયરી મેં આખું સમજાવી દીધું તમને હવે થિયરી જોઈ લઈએ આપણે તો આ પદ્ધતિમાં ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીને શુદ્ધ કરવા અથવા તો જે તેમના ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને વિઘટન પામે છે તેવા પ્રવાહીને દબાણ ઘટાડીને શુદ્ધ કરવા માટે મેળવી શકાય છે આ પદ્ધતિથી ક્લિયર છે કોઈ પણ પ્રવાહી તે તાપમાને ઉકળે છે જે તાપમાને બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ સમાન થાય પણ અહીંયા આપણે બાહ્ય દબાણ જ ઘટાડી દઈશું તો બાહ્ય દરબારને ઘટાડવા માટે જળ પંપ વોટર પંપ અથવા તો શૂન્ય અવકાશ પંપ અહીંયા આપણે કયું વાપરીએ છીએ ધ્યાન આપજો અહીંયા આપણે શૂન્ય અવકાશ પંપ વાપરીએ છીએ ક્લિયર છે નાના અક્ષરે લખ્યું હતું મેં મોટું કર્યું હવે શૂન્યવકાશ પંપ વાપર્યું અહીંયા મિશ્રણ એ હતું વધતા એની ઇમ્પ્યોરિટી હતી બરાબર છે તો હવે એને આપણે પ્યોર કરી અને એ સ્વરૂપે મેળવી શકાય ક્લિયર છે આટલી વસ્તુ મેઇન વસ્તુ ખાસ શૂન્યઅવકાશ પંપ અથવા તો જળ પંપ ઉપયોગી છે અને લાસ્ટ એક જે ક્વેશ્ચન બહુ પૂછાય છે સાબુ ઉદ્યોગમાં જે લાઈ વધે વધારાનો પદાર્થ હોય છે એક જે લાઈ કહેવાય સાબુ બન્યા પછી બી તો એ લાઈને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસી ક્યુ છે હેસટેગ સ્ટાર કરી દેજો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે સાબુ ઉદ્યોગમાં વધારાની લાઈ દૂર કરવા માટે કયા પ્રકારનું નિસ્યંદન વપરાય છે તો નીચા દબાણે નિસ્યંદન બોલો ક્લિયર છે આટલી વસ્તુ તો આ હતું તમારી સામે નીચા દબાણે નિસ્યંદન એ સમજાવતા પહેલાં ઉત્કલન બિંદુ પણ સમજાવી દીધું હવે એક લાસ્ટ ટોપિક આવે છે જે છે વરાળ નિસ્યંદન નિસ્યંદનનો ચોથો પ્રકાર ફરીથી એકવાર પહેલાં ત્રણ રિવાઈઝ દો જો બે પ્રવાહીના ઉત્કલન બિંદુમાં ફરક ઘણો હોય તો એવા પદાર્થને પ્યોર કરવા માટે સાદું નિસ્યંદન સામાન્ય નિસ્યંદન વપરાય છે બે પદાર્થના ઉત્કલન બિંદુ બહુ નજીક નજીક હોય અને એને છૂટા પાડવા હોય તો વિભાગ્ય નિસ્યંદન વપરાય છે માની લો કોઈ પદાર્થનું ઉત્કલન બિંદુ બહુ ઊંચું છે અને એને શુદ્ધિકરણ કરવું છે તો આપણે આગળ જોઈ લીધું એના માટે નીચા દબાણ નિસ્યંદન પદ્ધતિ વપરાય છે અને હવે વાત કરવા જઈ રહ્યા છીએ વરાળ નિસ્યંદન પદ્ધતિ વરાળ નિસ્યંદન પદ્ધતિ પણ જે પદાર્થનું ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું હોય એના માટે જ વપરાય છે પણ એક ખાસિયત છે ઊંચા ઉત્કલન બિંદુ વાળા પ્રવાહીના શુદ્ધિકરણમાં પણ એવા પ્રવાહી કે જે પાણી જોડે મિશ્ર ન થાય ધ્યાન આપજો પાણી જોડે જો ઊંચા ઉત્કલન બિંદુવાળાને છૂટા પાડવા માટે નીચા દબાણ વાળું બી વપરાયું પણ ઊંચા ઉત્કલન બિંદુ હોય અને પાણી જોડે મિશ્ર ન થતું હોય તો એના માટે વરાળ નિસ્યંદન પણ વપરાય છે ઊંચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહી કે જે પાણી સાથે મિશ્ર ન થાય તો એના માટે આ પદ્ધતિ વરાળ નિસ્યંદન પદ્ધતિ વપરાય છે આવો નિહાળીયે વરાળ નિસંદન પદ્ધતિ શું છે તો આ પદ્ધતિમાં વરાળ એટલે કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવ્યું હશે એ કામ લેવામાં આવે છે વરાળ બાષ્પશીલ અને પાણીમાં અમિશ્રિત હોય પાણી જોડે મિશ્રણ ન થાય તેવા પદાર્થોના અલગીકરણ માટે વપરાય છે ક્લિયર છે બીજી વસ્તુ વરાળ નિસંદનમાં જેનું શુદ્ધિકરણ કરવાનું છે અગેન તેને ફ્લાસ્કમાં ગોળ મોઢાવાળા રાઉન્ડ બોટમ ફ્લાસ્ક માં લેવામાં આવે છે વરાળ ઉત્પન્ન કરનાર સાધન દ્વારા વરાળ એમાંથી પસાર કરવામાં આવે છે જુઓ ધ્યાનથી જુઓ અહીંયા ચંબુમાં પાણી ભરેલું છે એને ફ્લેમ આપી એને ફ્લેમ આપી પાણીની વરાળ બનાવવામાં આવે છે અને વરાળને અહીંયા આ પ્રવાહીમાં નાખવામાં આવે છે આ એ પ્રવાહી હતું એની સાથે હવે શું મિશ્ર થયું આ નળીમાંથી શું આવ્યું તો નળીમાંથી આવે છે એચ ટુઓની બાષ્પ બરાબર છે અને હવે એને કઈ રીતે છૂટું પાડવામાં આવે છે તો વરાળ અને બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને ઠારીકરણ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ બંનેની બાષ્પ બનશે એને ઠારીકરણ પદ્ધતિથી એ અલગ કરવામાં આવે લિક્વિડમાં ફેરવવામાં આવે અને ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભિન્નકારી ગરણી ભિન્નકારી ગણણી જેને ઇંગ્લિશમાં સેપરેટિંગ ફનલ કહેવાય છે એનાથી કાર્બનિક સંયોજનોને અલગ કરવામાં આવે છે વરાળ નિસ્યંદનમાં થશે શું બેટા ધ્યાન આપજો આપણે ડાલ્ટનનો નિયમ લાગશે આંશિક દબાણનો આ પાત્રમાં બે વસ્તુ છે પ્રવાહી એ પ્રવાહી એ અને પાણીની બાષ્પ બરાબર છે હવે આ પ્રવાહી એ પણ વાયુમાં ફેરવાશે જ્યારે એને ગરમ કરીશું સાથે સાથે હશે બેટા પાણીની બાષ્પ સપોઝ આનું દબાણ પીવન છે આનું દબાણ પીટું છે કુલ દબાણ પી થશે હવે બેટા અને બંને પ્રવાહીનું મિશ્રણ બાષ્પમાં ક્યારે રૂપાંતર પામશે ઉત્કલન બિંદુ જ્યારે ક્યારે પહોંચશે જ્યારે આ પી કુલ જે છે તમારું એ પી વાતાવરણ જેટલું થશે અથવા પી બાહ્ય દબાણ જેટલું થશે હવે જુઓ એકલું પ્રવાહી હતું તો એનું દબાણ તો બાહ્ય જેટલું થતું નહોતું કેમ કે એનું ઉત્કલન બિંદુ બહુ ઊંચું છે પાણીનું ઉત્કલન બિંદુ નીચે છે ત્રણસો તોંતેર તો એનું તો ફટાફટ વરાળ બની જશે તો આ પોષણ મોટો આવી જશે આ નાનો પણ પી કુલ એના લીધે પી બાહ્ય જેટલું ઝડપથી થઈ જશે આથી બંને પ્રવાહી હવે ફટાફટ વાયુમાં રૂપાંતર પામશે તો અહીંયા ડાલ્ટનના નિયમનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવે છે હવે જોઈ લો આમ પાણી અને હા આગળનો જોઈ લો તો વરાળમાં પ્રવાહીનું બાષ્પ દબાણ પીવન છે માની લો કાર્બનિક પ્રવાહીનું પીવન કીધું છે અને પાણીનું પીટું છે એ બંનેનો સરવાળો પી જેટલો જે બાહ્ય દબાણ જેટલો થાય ત્યારે બંને ઉકળવા માંડે છે ધ્યાન આપજો જો કે જે કાર્બનિક દ્રાવક હતું એનું દબાણ ઓછું છે પણ પાણીનું દબાણ એને સપોર્ટ કરે છે એટલે એ વાતાવરણ જેટલું થઈ જાય છે અને ધરાધડ બાષ્પમાં રૂપાંતર થશે ક્લિયર છે બેટા તો આ રીતે પાણી અને પાણીમાં અદ્રવ્ય હોય એવા ખાસ ધ્યાન રાખજો પાણી સાથે મિશ્રણ ન થાય તેવા પ્રવાહીને શુદ્ધ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે અને પાણીનું બાષ્પદ ઉત્કલન બિંદુ ત્રણસો તોંતેર હતું તેની નજીકના તાપમાનમાં ઉકળે છે તેની નજીક નીચા તાપમાને ઉકળશે ભલે પહેલાંનું પંદરસો હતું હવે પાણીના વધારે પ્રપોઝન આવી જશે એટલે એના કારણે ઉકળશે અને પછી ભિકારીકો કે પછી વિભિન્ન ગણિકો બીજું ધ્યાન આપજો એને ભિકારી ગણી પણ કહેવાય છે આગળ આપણે જોયું એનું બીજું નામ પણ હતું ભિન્નકારી ગણણી ભિકારી ભિન્નકારી કે પછી ઇંગ્લિશમાં આપણે સેપરેટિંગ ફનલ કીધું હતું બધું એક જ છે એનાથી અલગ પાડી શકાય છે તો આ પદ્ધતિથી ઉપયોગ કોના માટે કરવામાં આવે છે તો એની લીલ અને એની લીલ પાણીના મિશ્રણમાંથી છૂટું પાડવા માટે આ પદ્ધતિ વપરાય છે ક્લિયર છે નજર નાખી લો એકવાર ચલો ફટાફટ ડન બેટા ક્લિયર છે આટલું સોરી થોડો કેમેરો હલ્યો તો આપણે સીધો કરી દીધો છે હવે આગળ જોઈએ ચાલો નેક્સ્ટ ટોપિક છે નિષ્કર્ષણનો જ એક અલગ ટાઈપ જે છે વિભેદી નિષ્કર્ષણ શું છે વિભેદી નિષ્કર્ષણ ધ્યાન આપજો આ પદ્ધતિ દ્વારા કાર્બનિક સંયોજનો જુઓ નિષ્કર્ષણનો જે એક નવો ટાઈપ છે વિભેદી નિષ્કર્ષણ તો મેઇનલી કેવો બેટા કાર્બનિક સંયોજનો અમુક એવા હોય જે પાણીમાં અદ્રાવ્ય હોય અને કાર્બનિક સંયોજનોમાં દ્રાવક હોય તે એવા સંયોજનોને પાણીમાં દ્રાવ્ય હોય એવી અશુદ્ધિથી દૂર કરવા માટે વિભેદી નિષ્કર્ષણ વપરાય છે ચાલો એનો સિદ્ધાંત જોઈ લઈએ તો આ પદ્ધતિ દ્વારા કાર્બનિક સંયોજન કે જે જલીય માધ્યમમાંથી એવા કાર્બનિક દ્રાવક વડે નિષ્કર્ષિત કરવામાં આવે છે કે જેમાં કાર્બનિક સંયોજનોની દ્રાવ્યતા પાણીમાં દ્રાવ્યતા કરતાં વધુ હોય છે દેટ મીન્સ બેટા માની લો આપણું સંયોજન એક એ સંયોજન છે એ પાણીમાં એની દ્રાવ્યતા ખૂબ ઓછી છે પરંતુ એની દ્રાવ્યતા બેન્ઝિનમાં ખૂબ વધારે છે તે એવા સંયોજનોને શુદ્ધ કરવું છે તો એમાં પાણી અને બેન્ઝિનનો ઉપયોગ કરી એવા સંયોજનને શુદ્ધ કરી શકાય છે તો જુઓ શું કરવામાં આવે છે એક વિભેદી નિષ્કર્ષણ કરવા માટે આવું એક ફનલ ગણી લેવું લેવામાં આવે છે હવે કે છે એમાં જલીય દ્રાવણ અને કાર્બનિક દ્રાવક એકબીજામાં અમિશ્રિત હોવા જોઈએ ઓબ્વિયસલી તમને ખબર છે મોટા ભાગે કાર્બનિક સંયોજનો અને પાણી એકબીજામાં મિશ્ર થતું નથી તો આપણે ઉપર નીચે એ લઈ લીધું છે અને હવે આ ભિન્નકારી ગરણીથી અલગન કરી શકાય કઈ રીતે કરવામાં આવે છે જુઓ આ ગણી છે બેટા એમાં ઉપરની બાજુએ અહીંયા દ્રાવક સ્તર એટલે કે પાણી ભરેલું છે અને નીચેની બાજુએ બેટા સોરી ઉપરની બાજુએ કાર્બનિક પદાર્થ છે હા કલર ઓલ્ટરનેટ થઈ ગયા છે એટલે પણ ઉપરની બાજુએ કાર્બનિક પદાર્થ છે અને નીચેની બાજુએ બેટા આપણે જલીય સ્તરમાં કાર્બનિક સંયોજન લીધેલું છે હવે બેટા નિષ્કર્ષણ પહેલાં આવું હતું કે આમાં થોડું ઓછું અગળેલું હતું જ્યારે ઉપરનામાં વધારે હવે એને બેટા નિષ્કર્ષણ વખતે હલાઈ અને મૂકી દેવામાં આવે છે તો હવે બેટા દ્રાવકના સ્તરમાં એટલે કે જે કાર્બનિક પદાર્થ હતો એની અંદર એ વધારે સંયોજન આપણું ઓગળી ગયું છે અને નીચે જલ્યસ્તર એમને એમ રહી ગયું છે આમ બંનેમાં દ્રાવ્યતાના તફાવતના આધારે આ રીતે શુદ્ધ કરી શકાય છે હવે બેટા કાર્બનિક દ્રાવકમાં કાર્બનિક દ્રાવ્ય ઓગળી ગયો છેલ્લે એને નિસ્યંદન કે બાષ્પીભવન દ્વારા ધ્યાન આપજો મિશ્રણ પછી નિસ્યંદન કે બાષ્પીભવન દ્વારા એને છૂટો પાડી શકાય છે ક્લિયર છે બેટા તો આ પ્રકારની પદ્ધતિનું નામ છે નિષ્કર્ષણ જેમાં જુદી જુદી દ્રાવ્યતાનો ફાયદો લેવામાં આવે છે જુઓ જો કાર્બનિક સંયોજન ઊંધું વિચારો હવે કોઈ અમુક કાર્બનિક સંયોજન જે ધ્રુવીય હોય છે એ કાર્બનિક દ્રાવકમાં ઓછા દ્રાવ્ય હોય પણ પાણીમાં વધારે દ્રાવ્ય હોય તો એવા સંયોજનોનું પણ આ જ પદ્ધતિથી છૂટું પાડી શકાય છે જુઓ જો કાર્બનિક સંયોજન કાર્બનિક દ્રાવકમાં ઓછો દ્રાવ્ય હોય તો આ પદ્ધતિમાં કાર્બનિક સંયોજન ઓછા જથ્થાના નિષ્કર્ષણ માટે પણ કાર્બનિક દ્રાવકનો વધુ જથ્થો જરૂરી બને છે એટલે બેટા જેટલું બને એટલું વધારે કાર્બનિક લેવાનું દ્રાવક એમાં ઓગળશે નહીં પણ પાણીમાં ઓગળી જાય તો એ રીતે એને છૂટું પાડી શકાય છે અને આ પદ્ધતિ એકવાર કરવાથી શુદ્ધ ના મળે એને વારંવાર એટલે કે સતત નિષ્કર્ષણ કરવું પડે છે એટલે કે વારંવાર દ્રાવકો બદલી 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 અને એને નિષ્કર્ષણ કરવામાં આવે છે અને તે છૂટું પાડી શકાય છે આગળ જોઈ ગયા હતા એવી જ આકૃતિ અહીંયા ફરી લીધેલી છે ક્લિયર છે હવે બેટા આપણે જે શુદ્ધિકરણની પદ્ધતિ ભણવા જઈ રહ્યા છીએ એ મોસ્ટ ઇ ઇમ્પોર્ટન્ટ છે આ પદ્ધતિને આધુનિક પદ્ધતિ અથવા તો મોડર્ન પદ્ધતિ પણ કહેવાય છે અને હાલમાં આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ વધારે કરવામાં આવે છે મેક શ્યોર તમને એમસીક્યુમાં પૂછાય હાલમાં વપરાતી અત્યાધુનિક પદ્ધતિ તેના માટેની કાર્બનિક પદાર્થના શુદ્ધિકરણની કઈ છે તો શું આવશે જવાબ બેટા ક્રોમેટોગ્રાફી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે બેટા હાલના સમયમાં કાર્બનિક પદાર્થોનું મોટા ભાગનું શુદ્ધિકરણ આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી કરવામાં આવે છે શરૂઆતમાં જ્યારે આ પદ્ધતિ શોધાઈ હતી ત્યારે કરવામાં શું ઉપયોગ આવતો હતો ત્યારે એનો સામાન્ય ઉપયોગ વનસ્પતિમાંથી જુદા જુદા કલરિંગ ઘટકોને છૂટા પાડવામાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો ક્રોમેટોગ્રાફીનો મતલબ શું છે ક્રોમેટોગ્રાફીને ગુજરાતીમાં વર્ણ વર્ણલેખિકી પદ્ધતિ પણ કહેવાય છે એનો ઉપયોગ મિશ્રણમાં રહેલા જુદા જુદા ઘટકોને અલગ કરવા માટેનો છે ધારો કે કોઈ સંયોજનોનો જથ્થો મળેલો છે જેમાં એ બી સીડી એમ ચાર ચાર કાર્બનિક સંયોજનો છે તો એને છૂટા પાડવા માટે એને અલગ કરવા માટે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે ક્રોમેટોગ્રાફીનો અર્થ શું છે નામનો અર્થ શું છે તો ક્રોમેટોગ્રાફી શબ્દ ગ્રીક શબ્દ કોમા આપણો કોમા નહીં ઇંગ્લિશના કોમાનો મતલબ તમને ખબર છે અનકોન્શિયસ રહેવું લાંબા સમય માટે બેભાન રહેવું એ કોમા નહીં આ ગ્રીક શબ્દ છે કોમા જેનો મતલબ થાય છે રંગીન બરાબર છે એના પરથી બનેલો છે તો ક્રોમેટોગ્રાફીનો સૌથી પહેલો ઉપયોગ મેં કીધું એ પ્રમાણે વનસ્પતિની અંદર મળતા રંગીન તત્વોના અલગીકરણ માટે થયો હતો ક્લિયર છે આ પદ્ધતિમાં શું કરવામાં આવે બે કલા લેવામાં આવતી હતી એક સ્થિર હોય અને એક ગતિમાન હોય એટલે કે એક સ્થિર વસ્તુ પર કંઈક વેવડાવવામાં આવે અને સ્થિર વસ્તુ પર એ શોષાઈ જાય અલગ અલગ પદાર્થો એ રીતે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વિકસિત કરવામાં આવી હતી અહીંયા એક અધિશોષણ શબ્દ છે હવે તમે એકચ્યુલી ભણ્યા નથી આ વસ્તુ બારમા ધોરણમાં ભણવામાં આવે છે અને હવે એ પણ સિલેબસમાંથી નીકળી ગયું છે અધિશોષણ એટલે શું ધ્યાન આપજો લખું છું હું એની વ્યાખ્યા જ્યારે કોઈ ઘન અથવા પ્રવાહી પદાર્થ પર ઘન પ્રવાહી કે વાયુનું સપાટી પર માત્ર એટલે કે સપાટીને શુદ્ધ ગુજરાતીમાં પૃષ્ઠ પણ કહેવાશે તો પૃષ્ઠ પર માત્ર શોષણ થાય તે ઘટનાને અધિશોષણ કહે છે તમારે આ એક્સપેરિમેન્ટ ઘરે જ કરી શકો છો કઈ રીતે ધ્યાન આપજો આ પ્રયોગ બહુ સહેલો છે બહુ એટલે બહુ જ સહેલો છે તમે ઘરે જ કરી શકો છો એક પાત્ર લઈ લો લઈ લીધું એની અંદર રંગીન દ્રાવણ ભરી દો શું કર્યું આપણે રંગીન દ્રાવણ ભરી દીધું બરાબર છે હવે એની અંદર સફેદ ચોક ઉમેરો તમે જોયો છે બેટા સફેદ ચોક બરાબર જે પહેલા જયારે આવા સ્માર્ટ બોર્ડ ન હતા બ્લેક બોર્ડ હતા અને સફેદ ચોક હતા ત્યારે બેટા આ પ્રયોગ બહુ સરળતાથી જોઈ શકાય હવે જુઓ આ સફેદ ચોક છે એ સફેદ ચોકને જ્યારે આમાં નાખવામાં આવ્યો રંગીન દ્રાવણમાં ત્યારે શું થશે સફેદ ચોકની માત્ર સપાટી પર માત્ર સપાટી પર આ ગુલાબી રંગ શોષાય છે ક્યાં શોષાય છે બેટા માત્ર સપાટી પર હવે તમે ચોકને થોડી વારમાં બહાર કાઢશો ને થોડી વાર રહીને માની લો આ ચોકને મેં બહાર કાઢ્યો ધ્યાન આપજો તો ચોક આખો તમને ગુલાબી થઈ ગયેલો નજર આવશે જુઓ આપણે કલર પૂરી થઈએ બહુ સમય પછી હું નાનપણમાં આવા કલર પૂરતો તો આજે બહુ સમય પછી કલર પૂરવાનો ચાન્સ મળ્યો આખો ચોક ગુલાબી થઈ ગયો બેટા હવે બેટા આ ચોકને વચ્ચેથી બે ટુકડા કરો અને હવે ટુકડો તમે જોશો ને સાઈડમાંથી તો એની બાઉન્ડ્રી એટલે કે સરફેસ ગુલાબી દેખાશે પણ ચોક તો અંદર સફેદ હોય છે તો થયું શું બેટા ધ્યાન આપજો ચોક અંદર તો કેવો રહ્યો બેટા સફેદ રહ્યો ખાલી માત્ર સપાટી પર જોઈ લો માત્ર સપાટી પર ગુલાબી રંગ આવ્યો તો આજે માત્ર સપાટી પર ગુલાબી રંગ બરાબર છે એ દર્શાવે છે કે ખાલી સપાટી પર ગુલાબી રંગનું શોષણ થયું અંદર સુધી ગુલાબી રંગનું શોષણ થયું નથી જે ઘટના માત્ર આવી સપાટી પર થાય એને અધિશોષણ કહેવાય છે ક્લિયર છે અને અહીંયા તમારો સફેદ ચોક છે એ તમારો અધિશોષક હતો શું કહેવાય છે ને બેટા અધિશોષક અને બેટા આજે ગુલાબી રંગ થયો ગુલાબી કલર થયો છે જે શોષાયો એ જેનું શોષણ થાય છે એને બેટા તમે અધિશોષિત પદાર્થ કહી શકો છો ક્લિયર છે બેટા તો કન્સેપ્ટ સમજો આ જગ્યાએ ઊંધું વિચારો પાણીમાં એક સ્પંચને નાખ્યું હોય તો એમાં છેક અંદર સુધી પાણી જતું રહે તો એને પાણીનું શોષણ થયું કહેવાય પણ જે માત્ર સપાટી પર થાય એને અધિશોષણ કહેવાય તો ભાઈ કન્ક્લુઝન લખું છું ધ્યાન આપજો કન્કલુઝન લખું છું ધ્યાન આપો અધિશોષણ થાય બેટા અધિશોષણ માત્ર સપાટી પર માત્ર સપાટી પર થાય પણ એની જગ્યાએ જો તમે કહો શોષણ એ શોષણ ક્યાં થાય છે સમગ્ર બરાબર તમને બંને ઉદાહરણ ઉદાહરણ સમજાવી દીધું શોષણ સ્પંજનું અધિશોષણ ચોકનું ઉદાહરણ તો આપણે ભણતા હતા ક્રોમેટોગ્રાફી એ ક્રોમેટોગ્રાફીમાં અધિશોષણ થાય છે હવે તમને આશા રાખું છું કે અધિશોષણ વાળો કન્સેપ્ટ એકદમ મગજમાં બેસી ગયો હશે ક્લિયર છે તો જુઓ સ્થિર કલા એટલે અધિશોષક જે છે જેની પર અધિશોષણ કરવાનું છે એના તરીકે ઘન કે પદાર્થ પ્રવાહી લેવામાં આવે છે ઘન કે પ્રવાહી પદાર્થ ત્યારબાદ શુદ્ધ દ્રાવક કે દ્રાવણ જેમાંથી અધિશોષણ કરાવવાનું છે એને ધીરે ધીરે પસાર કરવામાં આવે છે પરિણામે મિશ્રણના ઘટકો ઘન ઉપર શોષણ પામે છે તમે એક વસ્તુ વિચાર્યું છે શેરડીના રસ જે હોય એનો રંગ તો આછો પીળો હોય છે પીળો રંગ હોય છે એમાંથી ખાંડ બને છે રંગવિહીન કઈ રીતે થઈ ગઈ તો શેરડીના રસનો આવો પીળો રંગ સક્રિયકૃત પ્રાણી જ ચાલકોલ એટલે પ્રાણીના ચામડા પરથી પસાર કરવામાં આવે છે જેના કારણે અશુદ્ધિ અને પીળો રંગ બધો ચામડાઓ ઉપર શોષાઈ જાય છે અને એમાંથી પ્યોર રસ મળે સફેદ કલરનો અને એનું સ્વટીકીકરણ કરીને ખાંડ બનાવવામાં આવે છે ક્લિયર છે બેટા તો એમાં પણ અધિશોષણનો ઉપયોગ થાય છે આ ક્રોમેટોગ્રાફીમાં પણ થશે જુઓ મિશ્રણના ઘટક તત્વો ક્રમશઃ એકબીજાથી અલગ અલગ થાય છે ધારો કે આ સ્થિર કલા છે મારી પેન એને હું પ્રવાહીના દ્રાવણ માથવા એને મૂકી રાખીને હવે પ્રવાહી પસાર કરું છું તો જુદી જુદી હાઈટ પર જુદા જુદા સંયોજનો પ્રવાહીમાંથી અલગ થશે ક્લિયર છે તો આ ઘટનાને અધિશોષણ કહેવાય છે અને એમાં જે પ્રવાહી નાખ્યું મેં જે ગતિ કરતું હતું એને ગતિમાન કલા કીધી આ પેન સ્થિર હતી તો એને આપણે સ્થિર કલા તરીકે ઓળખીએ છીએ ક્રોમેટોગ્રાફી સાથે સંકળાયેલા સિદ્ધાંતોના આધારે જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય ક્રોમેટોગ્રાફી બે રીતે કરી શકાય છે એક અધિશોષણ ક્રોમેટોગ્રાફી અને વિતરણ ક્રોમેટોગ્રાફી આપણે આજે આ બંને જોવાનું છે અધિશોષણ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર જોવાના છે એ ને બી થીન લેયર ક્રોમેટોગ્રાફી અને વિભેદી ક્રોમેટોગ્રાફી શું છે એ જોઈએ અને પછી જોઈશું આપણે વિસ્તરણ ક્રોમેટોગ્રાફી ચાલો ચાલુ કરીએ છીએ પહેલાં અધિશોષણ તમે સમજી ગયા છો હવે જોઈએ આપણે અધિશોષણ ક્રોમેટોગ્રાફી તો મેં કહ્યું એ પ્રમાણે અધિશોષણ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર છે સોરી વિસ્તરણ કદાચ બોલ્યો તો વિસ્તરણ નથી બે પ્રકાર છે એક સ્તંભ ક્રોમેટોગ્રાફી અને બીજું પાતળા સ્તંભની પાતળા લેયરની સ્તરની ક્રોમેટોગ્રાફી પાતળા સ્તરની સ્તંભ ક્રોમેટોગ્રાફી જેને ઇંગ્લિશમાં થીન લેયર ક્રોમેટોગ્રાફી કહેવાય છે ક્લિયર છે ટી એલ સી થીન લેયર ક્રોમેટોગ્રાફી અને સ્તંભ સ્તંભને ઇંગ્લિશમાં ઊભો હોય કોલમ કહેવાય તો એને કોલમ ક્રોમેટોગ્રાફી પણ કહે છે ક્લિયર છે કોઈ વિશિષ્ટ અધિશોષક પર એટલે કે આ ઘન પર જુદા જુદા સંયોજનો જુદા જુદા અંશમાં શોષિત થાય ગુલાબી રંગ હતો તો એ ઓછો શોષિત થયો માની લો કોઈ બીજો કલર હોય કદાચ તો વધારે થતો હોય કોઈ અન્ય કલર ઓછો થતો એમ જુદા જુદા પ્રમાણમાં જુદા જુદા અંશમાં અધિશોષિત થાય છે સામાન્ય રીતે તમે સિલિકા જેલ નામ સાંભળ્યું હશે બેટા સિલિકા જેલ ક્યાં હોય છે ખબર છે આપણે નવું પાકીટ લઈએ પાણી પીવાની નવી બોટલ લઈએ એની અંદર નાની પડીકી મૂકેલી હોય છે એની પર લખેલું હોય છે સિલિકા જેલ ડુ નોટ ઇટ ખાવું નહીં યસ તમે સાચું વાંચો છો તો એનો પર્પસ શું હોય છે સર તો ત્યાં એ વસ્તુમાં ભેજના લીધે ખરાબ ના થાય ખરાબ સ્મેલ ના આવે એને અટકાવવા માટે સિલિકા જેલ મૂકેલી હોય છે સિલિકા જેલ જે છે ને એ ભેજને શોષી લે છે અધિશોષણ કરી દે છે એના માટે ઉપયોગમાં આવે છે તો સામાન્ય રીતે સિલિકા જેલ અને એલ્યુમિનાનો અધિશોષક તરીકે વપરાય છે ગતિમાન કલાને સ્થિર કલામાંથી પસાર કરવામાં આવે ત્યારે ઘટકો જુદા જુદા અંતરે છૂટા પડે છે જુઓ ધ્યાન આપજો આ એક સિલિકા જેલનો સ્તંભ લઈ લીધો અથવા તો મેં એક કોલમ લઈ લીધી કોની એલ્યુમિનાની ધ્યાન આપજો એક ઉદાહરણ બતાવું છું કઈ રીતે કરાય હવે અહીંયા હું મિશ્રણ આપાત કરું છું જેમાં એ બી અને સી ત્રણે ત્રણ છે જે ત્રણે ત્રણના કલર તમે જોઈ શકો છો એમાં અલગ અલગ છે એલ્યુમિનિયમ પરથી પસાર કર્યું તો જોવા મળ્યું કે આ અંતર પર જુઓ ત્રણે ત્રણને નીચે જ પસાર કરીએ છીએ આ અંતર પર બધા એ શોષાઈ ગયા આગળ જતા બીજા અંતર પર બધા બી શોષાયા અને આગળ ત્રીજા અંતર પર બધા સી શોષાયા તો જુઓ અલગ અલગ શોષાવાનું જગ્યા અને પ્રમાણ પરથી આપણે એ બી અલગ પાડી શક્યા આ પદ્ધતિનો ઉપયોગ કરી અલગ એટલે કે સેપરેશન કરવામાં આવે છે જુઓ પહેલું જ આપણે જોવા જઈ રહ્યા છીએ સ્તબ ક્રોમેટોગ્રાફી સ્તંભ ક્રોમેટોગ્રાફી શું છે પહેલાં પ્રેક્ટિકલ જોઈ લો સૌથી પહેલાં અહીંયા અધિશોષક છે જોઈ લો હું લખું છું અહીંયા ફરીથી એકવાર આ વસ્તુ જે બતાયેલી છે પાત્રમાં આટલો પોષણ અહીંથી લઈને આટલો પોષણ એ શું છે અધિશોષક છે શું આપેલું છે તમને કદાચ દેખાતું જ હશે અધિશોષક લખેલું છે એટલે એ આપણું માની લો આ આ વસ્તુ સિલિકા છે બરાબર હવે શું કરવામાં આવે છે ઉપર સંયોજન ભરેલું છે જેમાં તમારો એ પદાર્થ બી પદાર્થ અને તમારો સી પદાર્થ ત્રણે ત્રણ અલગ અલગ કલરથી લખી દઉં છું ત્રણે ત્રણનું મિશ્રણ છે અને ઉપર આપણે એ ત્રણેય પદાર્થને આગળ લઈ શકીએ એ માટે યોગ્ય દ્રાવક ભરી દીધું છે હવે બેટા દ્રાવક આ ત્રણેય પદાર્થોને આ સપાટી પર વહેવા માટે પુશ કરે છે અને આપણે આને ખોલવામાં આવે છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા તમારો આ એ પદાર્થ શોષાઈ જાય છે અને નીચે તમને બી અને સી આગળ જતા દેખાય છે હવે જોજો બાજુના આકૃતિમાં તમે જોઈ શકો છો આટલા રેન્જમાં તમારો એ પદાર્થ થઈ ગયો આગળ નીચે બીજા રેન્જમાં તમારો બી પદાર્થ થઈ ગયો અને આગળ ત્રીજી હાઈટ ઉપર તમારો સી પદાર્થ થઈ ગયો છે તો આમ જુદી જુદી હાઈટ પર પદાર્થો છૂટા પડ્યા બેટા ઉપરથી દ્રાવકના ફોર્સના લીધે આ કોક ઓપન કરતા જુદી જુદી હાઈટ પર પદાર્થો શોષાય છે આમ મિશ્રણ હતું એ બી સી નું એમાંથી એ બી છૂટા પાડી શકાય છે તો આમાં સ્તંભનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આને સ્તંભ ક્રોમેટોગ્રાફી કહે છે જોઈ લો આ પદ્ધતિમાં કાચમી નળીમાં ગોઠવાયેલા અધિશોષકના સ્તંભ દ્વારા મિશ્રણનું અલગીકરણ કરી શકાય છે અધિશોષક સ્તંભને કાચની નળી કે જેના સ્થિર છેડે સ્ટોપકોક લગાવેલો છે તેમાં ગોઠવવામાં આવે છે અને મિશ્રણથી ઉપરથી વહેવડાવવામાં આવે છે યોગ્ય દ્રાવક નિષ્ એટલે કે નિક્ષાલક દ્વારા એક પ્રવાહી વધુ પ્રવાહીના મિશ્રણ હોય તે સ્તંભમાંથી ધીરે ધીરે ઉપરથી નીચે ગતિ કરે છે અને ગતિ કર્યા પછી મિશ્રણના ઘટકો અલગ અલગ ક્ષમતાએ શોષાય છે અને બાકીના નીચે તરફ જાય છે એક શોષાયું શરૂઆતમાં બાકીના નીચે તરફ ગયા બીજું શોષાયું ત્રીજું વધ્યું એ નીચે તરફ શોષાયું આમ ઘટકોને છૂટા પાડી શકાય છે જુદા જુદા સ્તરે છૂટા પડે છે ક્લિયર છે બેટા તો આ હતું આપણું સ્તંભ ક્રોમેટોગ્રાફી જે અધિશોષણ ક્રોમેટોગ્રાફીનો એક પ્રકાર છે હવે બીજી ક્રોમેટોગ્રાફી જોઈએ છે આપણે જે છે થીન લેયર ક્રોમેટોગ્રાફી પાતળા સ્તરના સ્તંભ ક્રોમેટોગ્રાફી ક્લિયર છે તો હવે જુઓ આમાં આખા અધિશોષક સ્તંભની જગ્યાએ અધિશોષકનું પતલું લેયર વાપરવામાં આવે છે પાતળી પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે તો જુઓ અધિશોષણ ક્રોમેટોગ્રાફીનો બીજો પ્રકાર છે અધિશોષક પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે અને જુઓ આ એક પાત્ર લેવામાં આવે છે પાત્રમાં કાચની પટ્ટી ગોઠવી આધાર રેખાથી બરાબર છે અને આમાં દ્રાવક નીચે છે ધ્યાન આપજો આ રીતે એક બીકર છે એની અંદર દ્રાવક અને એમાં અગેન પાછા ફરીથી પેલું ઘટક જે આપણે છૂટું પાડવાનું છે એનું મિશ્રણ છે જો જે સ્તંભ રોમેટોગ્રાફી હતા એમાં એકથી વધારેને છૂટું પડે આમાં દ્રાવકમાંથી કોઈ એકને છૂટું પાડવું હોય તો આ પ્રકારની વપરાય છે બરાબર છે હવે શું કરવામાં આવે બેટા ધ્યાન આપજો આ દ્રાવક ભરેલું છે એમાં આવું લેયર લગાડેલા ફ્લાસ્કને ઊંધો પાડવામાં આવે છે જેથી કરીને જેથી કરીને આ પટ્ટી પર આ દ્રાવક આગળ હાઈટ પર જાય અને બેટા આ દ્રાવકની હાઈટ માપવામાં આવી એ દ્રાવક કેટલો આગળ ગયો સાથે સાથે પેલું દ્રાવ્ય જે આપણે જોઈતું હતું બેટા એ દ્રાવ્ય જુઓ અહીંયા ટીપા સ્વરૂપે મળ્યું ક્યાંક તો હવે એની હાઈટ પણ માપવામાં આવી આ બંને હાઈટને માપવામાં આવે છે અને એના પરથી કયું દ્રાવ્ય કેટલું વિસ્તાર છે એનું પ્રમાણ પણ જાણી શકાય છે તો જુઓ બેટા તો આને પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી કહેવાય છે કાચની પ્લેટમાં આ સ્તર લઈ લીધું આ જે થીન લેયર વાપર્યું એની જાડાઈ જોઈ લો બહુ જ નાની હોય છે લગભગ પોઈન્ટ બે નેનોમીટર જેટલું જ બરાબર છે અને પછી તમને મેં કીધું એ પ્રમાણે ઊંધું પાડવામાં આવ્યું આમ ઊંધું પાડે એટલે દ્રાવક પણ ઉપર ગયું એની જોડે દ્રાવ્ય પણ ઉપર ગયું અને એ બંનેની હાઈટ માપવામાં આવે હવે જોઈ લો મિશ્રણના દ્રાવણને જ્યારે પ્લેટ પરથી નીચેના છેડાથી ઉપર બિંદુએ મૂકવામાં આવે છે બરાબર છે અને પછી હાઈટ માપવામાં આવે છે અને આ કઈ રીતે દ્રાવ્ય આગળ વધ્યું સર ઉપર કઈ રીતે ગયું તો બે રીતે જઈ શકે આઈધર એના ફોર્સના કારણે બી જઈ શકે આમ દુબાડો એટલે અથવા તો બેટા કેશાકર્ષણ દીવો જે પ્રયોગથી ચાલે છે દીવે તેલમાં ડૂબાડેલી હોય તો એ તેલ ધીરે ધીરે ઉપર આવે કેશાકર્ષણ પાતળી નળીના કારણે એ રીતે પણ ઉપર આવે છે જેમ જેમ નિક્ષાલક પ્લેટ પર આગળ વધતો જાય તેમ તેમ મિશ્રણના ઘટકો પણ પ્લેટ ઉપર આગળ વધે છે પરંતુ તેઓના અધિશોષણ થવાની ક્ષમતાના આધારે જોઈ લો બેટા ફરીથી એકવાર તમને પ્લેટ બતાવી દઉં છું ધ્યાન આપજો ધારો કે આ પ્લેટ છે એમાં નિક્ષાલક એટલે કે દ્રાવક જે હતું આપણું એ એ તો આટલી હાઈટ પર પહોંચી ગયું નિક્ષાલક તો આટલી હાઈટ પર પહોંચી ગયું પણ જે અધિશોષણ પામતો પદાર્થ એ અહીંયા જ પહોંચ્યો બરાબર લખું છું અધિશોષિત પદાર્થ તો એ તો બેટા આટલી હાઈટ પર જ પહોંચ્યો તો હવે બેટા આ બંનેનું અંતર માપવામાં આવે છે તો પદાર્થે કાપેલા અંતરને જો હું આ અંતરને જો હું એક્સ કહી દઉં બરાબર અને આ નિક્ષાલક એટલે કે દ્રાવકે કાપેલું અંતર વાય હોય તો આપણે અહીંયા એક ગુણોત્તર નક્કી કરવામાં આવે છે એ ગુણોત્તર એક્સ બાય વાયના મૂલ્યથી માપી શકાય જેને આર એફ એટલે કે મંદક ગુણક કહે છે જેને રિટાર્ડેશન ફેક્ટર એટલે કે આર એફ કહેવાય છે કે ભાઈ દ્રાવકે કેટલું પદાર્થે કેટલી હાઈટ કાપી સામે દ્રાવક કેટલી હાઈટ ચડ્યો એ બંનેનો ગુણોત્તર જેને રિટાર્ડેશન ફેક્ટર કહે છે જુદા જુદા અધિશોષક પર જુદા જુદા અધિશોષિતનો રિટાર્ડેશન ફેક્ટર જુદો જુદો મળે છે ક્લિયર છે બેટા તો આ હતું તમારું થીન લેયર એટલે કે પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી જે બંને ક્રોમેટોગ્રાફી ભણ્યા સ્તંભ ક્રોમેટોગ્રાફી કે પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ બંને બેટા ધ્યાન આપજો અધિશોષણ ક્રોમેટોગ્રાફીનું જ ઘટના છે હવે જુઓ બેટા જો રંગીન સંયોજનો હોય તો એના તો બિંદુઓ સહેલાઈથી જોઈ શકાય બરાબર પણ રંગવિહીન હોય તો શું તો એના રંગવિહીન પદાર્થોને જોવા માટે પાર જાંબલી પ્રકાશમાં પ્રદીપ્ત કરવામાં આવે એટલે પાર જાંબલી પ્રકાશ કરવામાં આવે તેની પર ફ્લોરોસન ટપકા જોવા મળે છે બરાબર છે તો પાર જાંબલી પદાર્થ પાર જાંબલી વિકિરણોની અંદર પણ પદાર્થોને છૂટા પાડવા માટે થીન લેયર ક્રોમેટોગ્રાફી વપરાય છે અન્ય એક પદ્ધતિમાં થિન રો લેયર ક્રોમેટોગ્રાફી પદ્ધતિને આયોડીનના સ્વટીકમાં રાખેલા બંધ પાત્રમાં મૂકવામાં આવે છે હવે આયોડિન પણ રંગ લાવવાનું કામ કરે જો પાર જાબલી કિરણો ના વાપરવા હોય તો આયોડિન પણ વાપરી શકાય અને આયોડીન સોશી અને કથ્થઈ રંગના બિંદુઓ આવે છે તો આના પર પણ ઉપયોગ કરવામાં આવે ઘણીવાર ક્રોમેટોગ્રાફી કરી પટ્ટી કાઢી તો આપણને ક્યાંય રંગીન ટપકા જોવા મળ્યા નહીં જુઓ આમાં તો મેં તમને બતાવ્યું હતું કે હાઈટ મળી ગઈ કેમ કે આ રંગીન ટપકું મળ્યું પણ રંગીન ટપકા ના મળે તો એ પ્લેટને કાઢીએ એની પર આયોડીનનો છંટકાવ કરીએ જ્યાં કથ્થઈ કલર આવે ત્યાં દેખાય છે કે આ ટપકું એટલું આગળ ગયું હશે અને એ રીતે પણ એનું રિટાર્ડેશન ફેક્ટર માપી શકાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન એમિનો એસિડ ના બિંદુઓ જોવા માટે ટીએલસી પેપરને દ્રાવણ નો છંટકાવ કરવામાં આવે છે જો એમિનો એસિડ પણ રંગવિહીન હોય છે હવે એને જોવું હોય તેના માટે સ્પેશિયલી એક દ્રાવક છે નીન હાઈડ્રાઇટ બરાબર છે જેનો ઉપયોગ કરી આપણે એમિનો એસિડના બિંદુઓને પણ જોઈ શકીએ છીએ ક્લિયર છે બેટા તો આ હતું થીન લેયર ક્રોમેટોગ્રાફી હવે ક્રોમેટોગ્રાફીનો બીજો પ્રકાર એક જોઈએ છે જેનું નામ છે વિતરણ ક્રોમેટોગ્રાફી બેટા વિતરણ ક્રોમેટોગ્રાફી શું છે તો વિતરણ ક્રોમેટોગ્રાફીમાં મિશ્રણના ઘટકોનું સ્થિર કલા એક સ્થિર કોલમ હતી અને ગતિમાન કલા દ્રાવક હતી એના વચ્ચે સતત વિભેદી વિતરણ પર આધારિત છે એટલે કે સતત પસાર કરવામાં આવે આમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો પેપર ક્રોમેટોગ્રાફી જે કદાચ તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા આ પેપર ક્રોમેટોગ્રાફી પણ એ વિતરણ ક્રોમેટોગ્રાફી પર આધારિત છે પેપર ક્રોમેટોગ્રાફીમાં કશું જ નહીં અધિશોષક તરીકે એક વિશિષ્ટ પેપરનો ઉપયોગ થાય છે જેને ક્રોમેટોગ્રાફી પેપર પણ કહેવાય પણ એ પેપર કેવું હોય બેટા ખબર છે આપણે ટિશ્યુ પેપર નથી વાપરતા વેટ વાઇવ્સ જે પહેલેથી ભીના હોય નવી નવી રેસ્ટોરન્ટમાં હવે હાથ લૂછવા માટે આપણને આપવામાં આવે છે જેમાં પહેલેથી અંદર પાણીના અણુઓ હોય એવા પેપરનો ઉપયોગ કરવામાં આવે પાણીના અણુઓ પહેલેથી હોય એટલે કે ભીંજવાયેલો કાગળ છે એક જાતનો અને હવે એનો સ્થિર કલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે હવે શું કરીએ બેટા એ સ્થિર કલા તરીકે આ પેપર લઈ લીધું બેટા જોઈ લો બરાબર હું લખું છું પેપર એટલે કે કાગળ છે આ પણ કયું બેટા એચ ટુ ના અણુઓ વાળું બરાબર બેટા હવે બેટા તળિયા પર ધ્યાન આપજો તળિયા પર ઓઇલી બિંદુ મૂકવામાં આવે હવે યોગ્ય દ્રાવક આ પટ્ટીને યોગ્ય દ્રાવકના મિશ્રણમાં મૂકવામાં આવી હવે શું થશે બેટા ધીમે ધીમે આ દ્રાવકના કારણે કેશાકર્ષણ મેં તમને કીધું હતું દિવેટ જે છે દીવામાં નીચે પડ્યું હોય તેલ ઉપર સળગાઈએ તો બી એ તેલને શોષે છે તેલ ઉપર જાય છે કેશાકર્ષણના કારણે તો એના કારણે ઉપર ચડે છે અને એના કારણે આ બિંદુ પણ ફેલાય છે આ બિંદુ ધીરે 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 ફેલાતું ફેલાતું આગળ જશે અને જુદા જુદા ઘટક કલામાં વિતરણ જુદું જુદું હોવાથી અલગ અલગ અંતરે બિંદુમાંથી કણો આગળ વધશે તમે જુઓ બિંદુમાંથી એક યલ્લો અહીંયા સુધી ગયું ગ્રીન અહીંયા સુધી ગયું જ્યારે બ્લૂ નહીં પિંક બતાવીએ પિંક બી પેપર છે તો એ છે કે અહીંયા ઉપર સુધી ગયું એમ જુદી જુદી હાઈટ ઉપર અલગ અલગ ઘટકો છૂટા પડે છે ક્રોમેટોગ્રાફી પર રંગીન સંયોજનો બિંદુનું અલગીકરણ શરૂઆત સ્થાન જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે જ્યારે રંગવિહીન સંયોજનોનું અલગીકરણ અગેન રંગવિહીન આવે તો આપણે આગળ જોયું હતું એ પ્રમાણે પાર જાંબલી કિરણોનો ઉપયોગ કરી અને કરી શકાય છે ક્લિયર છે બેટા તો આ હતું વિતરણ ક્રોમેટોગ્રાફી જો અહીંયા બતાવ્યું છે તમને સેમ એ એક્સપેરિમેન્ટ આધાર રેખા છે આ દ્રાવક છે અહીંયા બિંદુ છે એ બિંદુ જુદી જુદી હાઈટ ઉપર આગળ વધે છે ક્લિયર છે પાત્રમાં ઊંધું પાડીએ એટલે ઉપર જાડું પૂઠું મૂકી દીધું છે કે જેથી બહાર ના જાય તો આમ જુદી જુદી હાઈટ પર વિતરણ પામે છે હવે બેટા અહીંયા શુદ્ધિકરણની પાંચે પાંચ પદ્ધતિઓ પૂરી થઈ ગઈ બરાબર છે હવે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ કે આના રિલેટેડ એમસીક્યુ કેવા આવે છે પહેલો એમસીક્યુ જોઈ લઈએ જોડકા જોડો પાણી અને ખાંડ બેટા પાણી બાષ્પશીલ ખાંડ અબાષ્પશીલ બરાબર તો ખાંડને ક્રિસ્ટલ સ્વરૂપ સ્ફટિક સ્વરૂપે છૂટું પાડી શકાય પાણીને બાષ્પીભવન કરી દઈએ તો તો પાણીને ખાંડને સ્ફટિકીકરણ વડે છૂટું પાડી શકાય બેટા પાણી અને એનીલિન હમણાં જ બની ગયા આપણે પાણીને એનીલિનને છૂટું પાડવું હોય તો નિસ્યંદન વપરાય પણ એની લીન પાણીની બાષ્પ જોડે ભળતું નથી એટલા માટે એને છૂટું પાડવા વરાળ નિસ્યંદન વપરાય છે અને છેલ્લું પાણી અને ટોલ્યુઇન એક કાર્બનિક છે એક અકાર્બનિક છે પાણી શુદ્ધ ધ્રુવ્ય દ્રાવક છે ટોલ્યુઇન અધ્રુવીય છે એને છૂટું પાડવા આપણે ભણી ગયા વિભાગ્ય નિસ્યંદન કેમ કે બંનેના ઉત્કલન બિંદુ નજીક નજીક છે સ્તંભ એને છૂટું પાડી શકાય તો જુઓ એ જોડે શું ઓપ્શન આવ્યો આપણો એ જોડે ક્યુ આવ્યો બી જોડે આર અને સી જોડે એસ આવ્યો શોધી કાઢો ચલો એ જોડે ક્યુ પહેલો છેલ્લા બંને છે બી જોડે આર ઓકે પહેલો ઓપ્શન જ આપણો સાચો વિકલ્પ છે બોલો ક્લિયર છે બેટા

અધિશોષણ ક્રોમેટોગ્રાફી ના ઉદાહરણ છે યાદ કરો બરાબર છે બેટા આ બધિશોષણ ક્રોમેટોગ્રાફી નું ઉદાહરણ છે હવે વાત આવી વિતરણ ક્રોમેટોગ્રાફી યસ બેટા તો પેપર ક્રોમેટોગ્રાફી આપણે ભણી ગયા કે વિતરણ ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ છે નહીં કે અધિશોષણ માટે અહીં તમારો વિકલ્પ સી સાચો જવાબ આવશે ચલો નેક્સ્ટ ક્વેશન વન કોમા વન 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 ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ હોય બેટા જુઓ ઓર્થો પેરા નાઇટ્રોફિનોલ આને કેવાશે એન ટુ ઓ એચ આ ઓર્થો નાઇટ્રોફિનોલ અને સામ સામે હોય બેટા તો પેરા નાઇટ્રોફિનોલ બેટા ઓર્થો નાઇટ્રોફિનોલ યાદ કરો આપણે ભણી ગયા છીએ આંતઃ આણવીય એચ બંધ આમાં અહીંયા અંદર અંદર બરાબર એચ અને ઓ વચ્ચે કયો બંધ બનતો તો બેટા આંતહ આણ્વીય એચ બંધ અને બેટા આમાં શું બનતું હતું આમાં બનતું હતું બેટા આંતર આંતરઆણવીય એચ બંધ શું હતો યાદ કરો બેટા આમાં આમાં એક જ અણુની અંદર અંદર બાજુ બાજુમાં રહેલા અણુઓ વચ્ચે યાદ રખાયું હતું કે આંતરઆણવીય મજબૂત હોય એના લીધે આનું ઉત્કલન બિંદુ ઊંચું હોય જ્યારે આંતરઅણવીયના લીધે એનું ઉત્કલન બિંદુ થોડું નીચું હોય તો એને છૂટું પાડવા એના મિશ્રણને અલગ કરવા માટે જુઓ બંનેના ઉત્કલન બિંદુની વાત આવે તો નિસ્યદન જ વપરાય એટલે ઉર્ધ્વપાતન નહીં આવે ક્રોમેટોગ્રાફી નહીં આવે સ્ફટિકીકરણ નહીં આવે તો બચ્યું ગયું એક જ નિસ્યંદન અને એનું ઉત્કલન બિંદુ ઘણું ઊંચું હોવાથી આપણે વરાળનો ઉપયોગ કરીશું પાણીમાં અમિશ્રિત હશે પાણી જોડે મિશ્રણ નહીં થાય એટલા માટે આપણે વરાળ નિસ્યંદન વપરાઈશું તો ક્લિયર છે એમસીક્યુ વરાળ નિસ્યંદન પદ્ધતિથી તેને અલગીકરણ કરી શકાય તો અહીંયા તમારી શુદ્ધિકરણ પદ્ધતિઓ પૂરી થઈ એના આધારે કેટલાક એમસીક્યુ બી જોયા આજની ડીપીપીમાં પણ તમને એમસીક્યુ મળશે સાથે સાથે બેટા હોમવર્કમાં તમને ત્રણ એમસીક્યુ આપું છું જુઓ નજર નાખો એમસીક્યુ નંબર વન એમસીક્યુ નંબર ટુ અને બેટા એમસીક્યુ નંબર થ્રી આ ત્રણ એમસીક્યુ તમારે આજે હોમવર્કમાં સોલ્વ કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સોલ્યુશન પણ જોઈશું હજુ જતા પહેલા એક વસ્તુ આજે આપણે કાર્બનિક પદાર્થના શુદ્ધિકરણની જુદી જુદી પાંચ પદ્ધતિઓ જોઈ કઈ કઈ હતી ઉર્ધ્વપાતન જેને સબલિમેશન કીધું હતું સ્ફટિકીકરણ ક્રિસ્ટલાઇઝેશન નિશ્યંદન ડિસ્ટિલેશન વિભેદી નિષ્કર્ષણ અને છેલ્લું જોયું હતું ક્રોમેટોગ્રાફી તો આજે આપણે બેટા આટલી પાંચે પાંચ પદ્ધતિ જોઈ આશા રાખું છું તમને સરસ મજાનું સમજ પડ્યું હશે ક્લિયર છે બેટા તો મળીએ ફરી એકવાર અભિયાન બેચમાં આવા જ શાનદાર જોરદાર જબરજસ્ત લેક્ચર સાથે ત્યાં સુધી આવજો મળીએ ફરી